દર્શક મિત્રો અસ્મિતા વિશે સંવાદમાં આપનું સ્વાગત કરું છું ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ આ બે સંસ્થા તરફથી એક વિચારને અમલમાં મૂકવામાં આવ્યો વિચાર એવો હતો કે આપણા યુવાનો પોતાના જીવન માટેના પ્રોત્સાહન અથવા તો મોટિવેશન પ્રેરણા માટે આપણા દેશની બહાર બહુ નજર નાખે છે અને કેટલાક સ્ટોન વ્યક્તિત્વને પોતાના જીવનનો આદર્શ બનાવે છે આ એક ખ્યાલમાંથી એવું સૂચ્યું કે શું આપણી આજુબાજુ આવા સ્ટોન નથી આપણે કેમ દૂર સુધી જઈએ છીએ અને એમાંથી વિચાર આવ્યો કે યુવાનોનો દોષ નથી આપણે એમની સામે આપણી સાથે જીવતા આવા અસ્મિતા વિશેષ વ્યક્તિત્વને રજૂ નથી કરી શક્યા અને રજૂ કરવાનું પણ એવું નહીં કે એમના વિશે અમે વાત કરીએ કે કોઈ વાત કરે આ વ્યક્તિત્વ પોતે અહીંયા ઉપસ્થિત રહે અને એમની સાથે એક સહજ ગોષ્ઠી થાય અને એમાંથી એ પોતાના જીવનની યાત્રા એકદમ સાહજિક રીતે વર્ણવે જે યુવાનોને વધુ પ્રેરણા આપી શકે આ મૂળ ઉદ્દેશ્યથી અસ્મિતા વિશેષ સંવાદનું આયોજન થયું છે અને ધીરે ધીરે કરતાં એ યાત્રા ખૂબ આગળ વધી રહી છે આજે અમારા સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ આવ્યું છે કે જેને શબ્દ અને શબ્દ બંને સાથે ગહેરો નાતો છે એમનું નામ બોલવામાં આવે ત્યાં જ ભાવકોને અને કલા રસિકોને એમ થાય કે એમની પાસેથી આપણને અસ્ખલિત પ્રવાહમાં સુંદર મજાની વાત કાવ્યમય વાત જાણવા મળશે રાજેશ વ્યાસ મિસ્કીન એમનું નામ છે પણ આપણે રાજેશ વ્યાસને કવિતાથી ઓળખીએ છીએ શબ્દથી ઓળખીએ છીએ સરળ કવિતાથી લઈને આપણે કોરોનામાં સપડાયા હોઈએ ત્યારે ઈશ્વરનો આભાર માનવાની વાત પણ રાજેશભાઈ પોતાના આંગણામાં બેસીને કરે એવું આપણે સાંભળ્યું છે અને જોયું છે એ રાજેશભાઈ આજે આપણી સાથે છે એ આપણું સદભાગ્ય છે આપણા સૌ વતી આપના દ્વારા અને આ બે સંસ્થાઓ દ્વારા હું રાજેશભાઈનું હાર્દિક સ્વાગત કરું છું અમને બહુ જ આનંદ છે કે આજે આ સ્ટુડિયોમાં આપ પધાર્યા છો મને ખ્યાલ છે કે આપની સાથે ગોષ્ઠી કરવી એ બહુ મોટા ગજાની વાત છે પણ મારે તો ગોષ્ઠીમાં આપના જીવનયાત્રાની વાત કરવી છે એટલે મેં જે પૂરું ભૂમિકા બાંધી એ પ્રમાણે અમારે જાણવું છે કે આજે જે મિસ્કિન સાહેબ અમારી સામે છે એ પોચતા પોચતા ઘણું બધું જીવન જીવ્યા છે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થયા છે અમે મહેનત કરી છે પુરુષાર્થ કર્યો છે એની આખી યાત્રા ની વાત આપણે કરવી છે એટલે મારી આપને વિનંતી છે કે આપ આપની શૈલીમાં શરૂઆત કરો અને છેક બાળપણથી લઈને અમારી આંગળી પકડો કે અમે એક યાત્રામાં જોડાઈ જઈએ જીવનમાં કોઈ પુરુષાર્થ નથી કર્યો અચ્છા એટલે પ્રસાદમાં માનું છું કૃપામાં માનું છું જે કઈ મળ્યું છે એ આવી મળ્યું છે અને સૌથી મોટી વાત કરું તો ઉપનિષદો નહોતા વાંચ્યા કોઈ સંતો પાસે બેઠો નહોતો પણ મનમાં એવું થયા કરતું કે આ કોઈક એફર્ટલેસ એફર્ટ જેવી કોઈક વાત હોવી જોઈએ એફર્ટલેસ એફર્ટ જે જેટલું સહજ જીવાય એટલું જીવવું છે અને આ કદાચ પાંચ છ વર્ષની ઉંમરે ખબર હતી એમ એટલે સરસ વાત એવી થતી ગઈ કે મારા પિતાનું બહુ મોડું સંતાન છું ચારેક બહેનો મારે ત્રણ ભાઈઓ અને પિતાજી નિવૃત્ત થયા પછી નવરાત્ર એકમે હું જન્મ્યો આ ગાળામાં મોટા ભાગે સ્મરણમાં આવે ત્યાં સુધી હું બહુ એકલો બેસી રહેતો હતો એક બને ત્યાં સુધી બીજા બાળકો જે રમતા હોય એને બદલે મને રમવા કરતા ક્યાંક બેસી રહું વધારે ગમતું હતું છતાંય ક્યારેક રમુ તો એ જમાનામાં દિવાળી કાર્ડમાં બધા ભગવાનના ફોટા દિવાળી કાર્ડ લખવાની પ્રથા હતી અને એ પ્રથાની અંદર દિવાળી કાળમાં દરેક ભગવાનના ફોટા હોય નીચે કાચ સુવાક્ય હોય તો દિવાળી જાય એની રાહ જોતો હોઉં કે દિવાળી કાર્ડ બધા લઈ અને ક્યારે મંદિર મંદિર રમું તો આ એક અંદરનો ભાવ સતત ઘૂંટાયેલો હતો લગભગ છ કે સાત વર્ષની ઉંમરે ઘરની સામે ઉપાસ ત્યાં ચંદ્રપ્રભાસાગરજી તરીકે જગત ઓળખે છે એ આવે એ દિવસોમાં આજુબાજુમાં ઘરો પણ બધા ઓછા અને એકવાર એમણે વાતચીત કરતા કહ્યું હતું કે આ દીકરો જુદો લાગે છે પછીના થોડાક વખતમાં કહેવામાં આવ્યું કે આ દીકરો કદાચ સંન્યાસી થઈ જાય તો એટલે મારી માતા મને છાતી વળગાડી રાખતી બાળપણ વિશે યાદ કરું તો બસ આવું કઈક યાદ આવે છે મળી મળી અંધમાં આંધળીમાં અને થોડા ડુસ્કા કર્યું યાદ જ્યાં બાળપણ ઝાંખું પાંખું ને હશું કોઈ કાળે ઘૂમ્યા સર્વખંડે ખંડે એ જગાનું સ્મરણ ઝાંખું પાખું

એટલે એક એક શિક્ષણની પરંપરા ચાલતી અને પિતાજીને તો હું સમજનો પણ નહોતો થયો ત્યારથી મેં શાંત બેઠેલા જોયા છે બગીચામાં કામ કરતા જોયા છે અને ક્યારેક કોઈક વ્યક્તિઓ આવે તો એમની સાથે જે ચર્ચા કરતા મેં જોયા છે એ પણ ઘણી જુદી જાતની ચર્ચા સંસ્કૃતની હોય કોઈક અર્થઘટનની ચર્ચા હોય એટલે એક કંઈક ઋષિને આપણે ઘરમાં જોતા હોઈએ તો કેવી એક ભાવ હોય એથી વધારે કોઈ સ્મરણ નહીં હા માતાની સાથેનો બધો લગાવ ખરો માતાની પાસે મોટો થયો માતાની સાથે રમ્યો માતાની સાથે જીવ્યો અચ્છા પણ એવું ના બને સાહેબ કે સાત સંતાનો હતા એટલે માતાનું વાલ પણ થોડું વિછાઈ જતું હોય હું જન્મ્યો ત્યારે ઘરમાં મોટા ભાગના ના લગ્ન થઈ ચુકેલા હતા અત્યારે જો મારા મોટા ભાઈ સૌથી મોટી બેન હયાત હોય તો અત્યારે સત્તાણું વર્ષની હોત એટલે કુટુંબમાં અત્યારે સૌથી નાનો અને સૌથી છેલ્લો પણ અને જીવતો હોય પણ વ્યક્તિ જાણે અમે બે ભાઈઓ બહેનો પછી અમે ઉચ્યું એટલે એક આખું પણ વહેંચાયું નથી પ્રેમ વહેંચાયો નહીં દરેકની ઉપર મારી માએ એક જ કામ કર્યું કે બસ બધાને ઉછેર્યા અહેવાલથી અને ઉછેર હોય ત્યાં તો વાલ ભેગું જ વાલ ભેગું જ હોય જી માત્રના એવા કયા ગુણ આપણા બેસેલા છે મારી બા પાસેથી એ બિલકુલ સૌરાષ્ટ્રની એક અભણ સ્ત્રી આ પહેલું વાક્ય હું કાયમ એના માટે બોલું છું સૌરાષ્ટ્ર ની એક એવી અભણ સ્ત્રી કે જેને પૂછું તું કેમ ભણી નહીં તો કે અમારા જમાનામાં છોકરીઓ ભળતી નહોતી અચ્છા આટલી વાત બીજું એને પૂછ્યું કે તને આ બધું સૂઝે છે ક્યાંથી કારણ કે એને કવિતાઓ લા ગાવાની પડી ગઈ હતી મજા આવતી હતી એને પોતે હા પોતે ઘરને કોઈ દિવસ તાળું ના મારે એ ઘર હું બગીચામાં રમતો હોઉં ધૂળમાં અને શાક લેવા ગઈ હોય તો જાય અને જતા જતા ઘરની જાળી તરફ પગથિયા તરફ આમ ડોક્યું કરીને ગાતી જાય હું હમણાં જઈને આવું છું મારું ઘર સાચવજે ગોવિંદા એક એનામાં શ્રદ્ધા જબરજસ્ત હતી કે એ શ્રદ્ધા એ મને શીખવાડ્યું કે મેં એ હું પૂછું કે ત્યાં ભગવાનને જોયો છે નું કહું ના તો આ શ્રદ્ધા કોની પર રાખે છે તો એ હંમેશા એમ કહેતી હતી કે આપણો અંદર આપણને છે ને આપણી શ્રદ્ધા આપણી અંદરથી આવે કે છે તેની પાસેથી એવા એવા ઘણા શબ્દો ઘણી ઘણી એવી વાતો શીખ્યો જે મને લાગ્યું કે પછી ખબર પડી કે એના પ્રમાણ તો બહાર મળે છે બહારના ગ્રંથોમાં મળે છે ગ્રંથો પ્રમાણે એના જીવનમાં કંઈ જોવા ના મળ્યું પણ એના જીવનમાં જે કંઈ જોવા મળતું હતું એ મળતું હતું મળતું મળતું હતું બીજું એની પાસેથી જીવનમાં શીખ્યો કે દરેક વસ્તુ સ્વીકારી લેવી આ કલ્પના ના કરે ની કલ્પના ના કરે જયારે જે પરિસ્થિતિ આવી એનો એ સ્વીકાર કરી લે ક્યારેક મને એની સામે એનો વાંધો પડતો કે આવું કેમ કારણ કે મને એની બાળપણની વાત કરે ત્યારે અમદાવાદની અંદર કોલસાનું રેશનિંગ હતું

તો મેં કહું તો શું કરવાનું મને કે હંમેશા ભગવાન પાસે આપણે શાંત થતા શીખવાનું આ મારા માટે જિંદગીમાં બહુ મોટી વાત હતી કારણ કે હું તો હંમેશા રસ્તે ચાલતો હોઉં ને જો સામે ગાય આવતી હોય તો પણ બીક લાગે કે આ મને શિંગડું મારશે તો એટલે હું એ બીજા ત્રીજા ધોરણમાં ભણતો છોકરો પ્રાર્થના કરી લઉં કે ભગવાન આ ગાયથી મને બચાવી લેજે કોઈકવાર કઈક મૂંઝવણ થાય સ્કૂલમાં હોમવર્ક ન કરીને લઈ ગયો હોઉં ત્યારે મને થાય કે આજે સાહેબ મારું પેપર નાતા પાસે તો સારું ભગવાન મને બચાવી લેજે છે કોઈકવાર નાની નાની નાના નાના સુખો માગી લેતો ભગવાન પાસે વાહ અને મારી બા કહે કે ભગવાન પાસે કશું માગવું નહીં હું કે કદાચ ખોટું માગ્યું હોય તો તો પછી હા તમે મેં કહું કહું ભગવાન ક્યાં આપે જ છે તો એ મને કહે છે ભગવાન કોઈને આપતાય નથી અને કોશું કોઈનું લઈ પણ નથી લેતા કે છે આ એનું પેસેથી પહેલું મળેલું મને માર્ગદર્શન કાં તો સિદ્ધાંત તો મેં તો ભગવાન શું કરે છે તો મને કે બસ જોયા કરે ને હાથ આમ કરીને કે તથાસ્તુ આ વસ્તુ એ મને એટલો બધો એટલો બધો પધરાયું ભાઈ અંદરથી થી ઘડ્યો આ એક જ વાક્ય તથાસ્તુ એ કે કશું ખોટું વિચારું કોક ભગવાન તથાસ્તુ કહી દેશે તો કઈક મનમાં વિચાર આવે ખોટો અને મને લાગે ભગવાન તથાસ્તુ કહી દેશે તો આ માનતા પડ્યા છે પણ એમને વધારે બગડી જશે એવું નથી વિચારવું હવે સાજુ જલ્દી સાજા થઈ જશે એવું વિચારવું છે તો આ મારા વિચારોને વળાંક આ રીતે મળ્યો આ બાળપણ બાકી બિલકુલ એક એવરેજ ભણતરમાં ભણતો છોકરો બહુ બહુ વિદ્વાન ગણિતના જે વિદ્વાન શિક્ષક પિતા એમનો ગણિત આવડતું જ નહોતું એટલે કે છે એમ અહીં બધાના જીવનમાં છે હિસાબ હિસાબ અને અમારા જીવનમાં કશું ગણિત નથી એટલે આપણે કહેવત છે સુતાર ને ઘેર ખોડી માછી ખોડી માછી

ગણિતના શિક્ષક હાડ અને માતા તો કંઈ ભણ્યું ન ભણ્યા નું પણ બરાબર અને બંનેના જે મૂળ કુટુંબો ખરા એ કેવા એડવાન્સ કહેવાય એવા કે રૂઢિચુસ્ત કહેવાય કે ના સહજ કહેવાય એવું એટલે કે મોસાળ અને પિતા પક્ષ ના બંને એવું એડવાન્સ કહેવાય કારણ કે એ લોકોની જે વાતો સાંભળી છે મેં હા એ વાતો ઉપરથી મને એમ લાગ્યા કરે છે કે ગામની અંદર એ માત્ર બધાને પ્રેમ કરતા હતા સૌના એક કુટુંબના કુટુંબીજન હોય એવું એવું લાગ્યા કરે મારા બાના મૃત્યુ વખતે ગામડેથી એને ગામથી બધાએ કહ્યું કે તમે ક્યારે આવશો મારે ગામ તો મને એમ થયા કરતું હતું કે આ લોકો બધા જે પત્રો લખે છે કારણ કે મોબાઈલ નો જમાનો હજુ નહોતો એટલે કદાચ આ પત્ર ઔપચારિકતા ખાતર લખેતા લાગે છે આટલા બધા લોકો શું ફોન કરે કે આવા રીતે પત્રો લખે લગભગ એકાદ મહિના પછી ગામ ગયો મને એવું હતું કે સવારે બે ત્રણ કલાકમાં બધું બધાને મળી પતી જશે અને પાછો આવતો રહીશ અમદાવાદ પણ લોકો આવતા રહ્યા મળતા રહ્યા સહન સુધી મળતા રહ્યા સહન સુધી મળતા રહ્યા ત્યારે ભદ્રાવી પહેલી વાર બાના મૃત્યુ ઉપર જે એ વખતે રડ્યો નતો એ રડ્યો કારણ કે મારા મનમાં એમ થતું હતું કે બા સંઘર્ષમાં ઉછરેલી છે એટલે પૈસાની કંજુસ છે કોઈકવાર લાગતું હતું કે બા બધાની પાસે કાયમ પૈસા માંગી લે છે એટલે જરૂર એને કંઈક કોઈક ને આપવા હશે ઘરમાં કુટુંબીજનોને પણ એવું કઈ બનતું નતું કઈ ખબર નતી પડતી જરા પણ હું હું ને કે મારો પગાર વધ્યો વધ્યો એમ કેટલો તો હવે પાંચસો રૂપિયા વધ્યો હા એ પાંચસો રૂપિયા મને આપી કે છે કોઈક વાર આ વચિન તો કે બેટા એક કામ કર ને તાંબાના બે ઘડા લઈએ આપને તો હું અહીંયા તો ક્યાંય જરૂર નથી આપણા ઘરમાં પણ લાવી આપ્યા લાવી આપવા પડ્યા હોય કોઈક મને મળવા આવ્યું હોય તો એને કહે કે જો મારા સાડીની દુકાન છે ત્યાં એણે કહ્યું હોય કે આ તમને પૈસા આપું મને પાંચ સાડીઓ લાવી આપજો મને ખબર નહોતી પડતી કે આ શું આ શું છે એનો મૃત્યુ પછી ગામમાં ગયો ત્યારે મારે મારે મારા એક મામા હતા પણ એ મા બહુ નાની ઉંમરે સાફ અને અવસાન પામે એટલે કોઈ નહીં પણ ગામમાં એક માવજીભાઈ માવજી મામા અને પછી આખું ગામને હું મામા કહેતો કારણ કે આખા ગામને હું ભનકો હતો મજાની વાત એ હતી કે જે બધા મળવા આવતા ગયા એમાં કોઈકે કહ્યું કે તમારી બાએ તો મારી દીકરીનું મોસાળું કર્યું હતું કોઈક મને આવીને કે કે અમારું આ કર્યા પર વક્તે એમણે કર્યું હતું કોઈ કે મારા છોકરાના છોકરાને રમકડા લાવી આપતા હતા અમદાવાદથી કોઈક કે કે ગરમ સ્વેટરો લઈ આપતા હતા તો મને લાગ્યું કે જે બહુ કંજુસાયમાં રહેતી હતી જે કાયમ અમારી પાસે પૈસા માંગી જ લેતી હતી તરત માંગી લે હું કહું પણ મહિના આજે મહિનામાં મહિનામાં પગાર વધ્યો છે તો માગી લે કોઈક વાર કહું કે આ થોડાક પૈસા લુના ચલાવું છું પણ સ્કૂટર લઈ લઉં તો કારણ કે એના કરતા જેટલા વધે એટલા મને આપજે ને કે મને ખબર નહોતી કે આ પૈસા જાય છે ક્યાં અને ખરેખર મને ખબર નહોતી પડતી કારણ કે કોઈક મારો મિત્ર કે નવી મોટર લીધી તો કે ચલ મને એકવાર વાર મારે ગામ લઈ જાય એ સવારે જઈને બપોર થતા પાછી આવી ગઈ હોય અહીંયા બોટાદ થી પાસે નાનકડું લાખિયાણી ગામ ત્યાંથી પાછી જઈને પાછી આવી ગયું હોય સાંતુજીમાં ક્યારેક કોઈકના દ્વારા મોકલાવી દીધું હોય ક્યારેક એ રસ્તામાં બે ત્રણ નાના નાના ગામો એ ગામોની અંદરના બધાને મળી આવી હોય ત્યારે મને ખ્યાલ આવ્યો હતો કે હા એ અજાણતા ત્યારે મને પહેલી વાર પરિચય થયો હતો કે એને એનું ગામ આખું સગુવાળું લાગતું હતું કોઈ આટલા જ લોકો સગા હોય એવું નહોતું લાગ્યું એનામાં પિતાજીમાં એવું હતું પિતાજીનો ઓવરકોટ પહેરવાનો શોખ હતો એ વખતે ઓવરકોટ નો જવાનો હતો હા લોંગકોટ અને એ લે પણ એ આખા વર્ષને અંતે વર્ષ પૂરું થાય ત્યારે એ એ કોટ ગુમ થઈ ગયો હોય પછી કોક ભાયા કાકા ને નનું કાકા ને કોકને કોકની પાસે એ કોટ પહોંચ્યો હોય એ શિયાળાના દાળામાં ઘણી એ સ્વેટર એક સરખા સ્વેટર એક દિવસ ત્રીસેક મંગાયા મૂકવા તો બધા એક જ સરખા ના જુદા જુદા જોવા છે મને ક્યાંય જોઈએ છે તો એ એનું એડવાન્સ કહું કે સહજ કહું એ મને ખબર નથી પણ મને એવું લાગ્યું હતું કે એમની પાસેથી મને પ્રેમ કરતા શીખ્યું શીખ્યો હું સહજ રહેતા શીખ્યો સૌને સ્વીકાર સૌનો સ્વીકાર બરાબર એટલે મેં એની મજાકમાં એ કહેતો તો કે તું સૌનો સ્વીકાર નથી કરતી માત્ર દુઃખનો સ્વીકાર કરે છે તારા જીવનમાં સુખ તો ક્યાં આવ્યું તો એક મતલા એના માટે લખ્યો તો કટકે કટકે તું જીવ કાપે છે હમ હમ આ કયો ગજ છે કોને માપે છે કે

ના અમે અમદાવાદમાં સરસ્વતી સોસાયટી એટલે એલિસબ્રિજ વિસ્તાર છે ત્યાં પણ મારા જન્મ પહેલા પિતાજી પોળમાં રહેતા હતા એક નવા વાસ હતો એમાં અચ્છા અને એ તે ત્યાંય તે વીસેક વર્ષ રહ્યા પછી ઓગણીસો બત્રીસમાં આ ઘરમાં આવ્યા અહીંયાના એનું કારણ મેં એટલા માટે આપને પૂછ્યું કે ઘણી વખત જ્યાં રહેતા હો એનું વાતાવરણ પણ તમને કંઈક કંઈક અર્પણ કર્યા કરતું હોય પકણો પડે બિલકુલ બિલકુલ બરાબર બિલકુલ કારણ કે મારા પિતાજીના જીવનમાં એક બહુ મોટો અને સરસ વળાંક હતો હાજી હમ તો મૃત્યુ થી આવેલો મારી મારા બાના બએ પિતાજીના બા એ આંખે અંધ આંખો ચાલી ગયેલી પહેલાના જમાનામાં મોતિયાવાને બધામાં આંખો ચાલી ગઈ એટલી બધી કોમન વસ્તુ હતી એટલે એ ચાલી ગયેલી આંખો પછી પિતાજી દર વેકેશનમાં ઉનાળાના વેકેશનમાં અને દિવાળીના વેકેશનમાં બે વખત ગામ જવાનું એની બા પાસે બેસવાનું અને એની સાથે રહેવાનું એક વખત એવું થયું હા પિતાજીના લગ્ન નહોતા થયા એની પહેલાની વાત છે હં વેકેશનમાં મળી અને પાછા આવે છે અમદાવાદમાં નવાવાસની અંદર રહેતા હોય છે માને મળીને આવેલા છે પણ એના ત્રીજે દિવસે અંધમાં અમદાવાદમાં એના જટાને એના દીકરાને શોધતી શોધતી આવે છે એટલે કેમ ખબર નહી બેટા રાત્રે રોજ રાત્રે હું ઊડી જાય જાય અને તું યાદ આવે છે

બીજે દિવસે સવારે એણે કહ્યું કે આજે કદાચ મારો દેહ છૂટી જશે એટલે તું કામ કર પોળમાં જા પોળની અંદર ગાયો પણ ક્યાંક ક્યાંક હોય ને પોળ ના મળી જવું બહુ સહજ છાણ લઈ આવી અમને ચોકો કરાવડાયો આગળ શું કહી જશે એટલે હું અહીંયા સુઈ જઈશ હું દેહ છૂટી જાય મારો પછી તારે જે તારા ભાઈબંધોને બોલાવી લાવવા હોય લઈ આવજે અને પછી મારી અંતિમ વિધિ કરી લેજે એ દાણાપીઠ પાસેથી ખાસા ગેટ ટ્યાંચ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ એની વચ્ચે મોક અંતર નહીં અને બધા જ શિક્ષકો એ વખતે ઘણા બધા અનમેરિડ એટલી જ ઉંમરના બાની સાથે થોડીવાર વાતો કરી થોડાક સમય ગયો અને શ્વાસ એમનો છૂટી ગયો હં પિતાજી એમના મિત્રોને બોલાઈ આવે છે બાની અંતિમ વિધિ થઈ જાય છે પણ પિતાજીએ મને આ એક વાક્ય કહેલું હતું તમે કુદરતી રીતે બોલ્યા અત્યારે કે હા આસપાસના સ્પંદનો આપણને મદદરૂપ થતા હોય છે ઘડતા હોય છે અંદરથી મારા પિતાજીને લોકોની સાથે ઉઘડતા અને મળતા કર્યા અને પિતાજી પછી જીવનભર એક પ્રેમનો દરિયો જેવા રહ્યા

હા અને રાજેન્દ્રભાઈ અને પિતાજી ને બંનેની વચ્ચે સરસ મિત્રતા એનું એક કારણ એવું પણ હતું કે રાજેન્દ્રભાઈ કરતા ઘણા સિનિયર મારા પિતાજી અને બંને ગુરુ એક નરસિંહાચાર્ય ઉપેન્દ્રાચાર્ય વડોદરા એટલે એટલે એક એ પરંપરા પણ પાછી બંને જોડનારી બની રહેલી પાછો જતો રહું છું સ્મરણોમાં ક્યાંથી ક્યાં એટલે મારા જીવનના ઘડતરમાં પણ રાજેન્દ્રભાઈનો ખૂબ ફાળો છે હું જો મારા લગ્ન કરું છું અને લોકો લગ્નમાંથી હનીમૂન માટે કોઈક શહેરોમાં જાય ફરવા જાય કોઈ મારા લગ્ન થાય છે એ દિવસે રાજેન્દ્રભાઈ કે છે ચાલ તું કપાડવાળા જ અને મારે કાંડુ પકડી અને અમદાવાદની એસટી બસમાં હું રાજેન્દ્રભાઈ મારા પત્ની કપટવણ જ જઈએ છીએ ત્યાં ચાર દિવસ રહીએ છીએ મહેતાપુળમાં અને મંજુબેન મંજુબેરમને રોજ સવાર સાંજ સરસ સરસ ખાવાનું બનાવેલાં છે ખવડાવે છે આ ઉત્કંઠેશ્વર ગલતેશ્વર બધામાં આજુબાજુના બધા ફરીએ છીએ અને પાછા આવીએ છીએ સાચી તો જીવન એક નદીની જેમ વહેતું રહ્યું મારું પણ એટલે આપે કયું વાત સાચી છે કે મને મને ઘણા બધાના જીવનો સાથે મેં હું આવી સંવાદ કર્યો છે એટલે મને એવું જાણવા મળ્યું છે કે કાં વ્યક્તિની અથવા કોઈ ઘટનાની અથવા તો જે સ્થાન છે એની બહુ મોટી અસર હોય છે અને એ અસર હવે જો આપ આ જે રાજેન્દ્રભાઈ એને ભાડુઆત તરીકે આવ્યા રહેવાનું અને એ આપણને એની મૂન માટે દોરી ગયા એ તો કેટલી મોટી ઘટના છે આજે કોઈના જીવનમાં આવું કશું અમદાવાદમાં પ્રોવિઝન સ્ટોર હતો ગૃહ સાધન વસ્તુ ભંડાર અચ્છા એટલે ગાળાના પણ ખબર પડે પણ રાજેન્દ્ર પછી મારા જીવનમાં સતત સતત મને કોઈ ઘડતું ગયું જીવનમાં તો એમાંની એક સૌથી મહત્વની વ્યક્તિ એ રાજેન્દ્ર શાહ એટલે એમ કહ્યું ને કે સાગર આવીને આપણે ઘરે બેસી ગયો હા હા પછી આ બધી વાત હું દીકરાને કરતો મારા દીકરા સૌનક ને કે દીકરા સૌનક આવું બધું જીવનમાં બન્યા છે એટલે મને કોઈક વાર તો એવું લાગે છે કે આ બધું હસ્તરેખામાં ભાગ્યમાં કર્મમાં જે કંઈ નામ આપો એ ઋણાનો બંધકો એટલે પણ બધું લખાયેલું હોય છે એટલે એણે મને બહુ સરસ રીતે મેટ્રિક્સ નામની ફિલ્મ બતાવી અને ત્રણે ત્રણ ત્રણે ત્રણ એના પાર્ટ બતાવ્યા અને મને કહ્યું કે આ નિયોની માતા હોય કે આ હોય પણ જો પપ્પા આ બધું પ્લાનિંગ થઈ ગયેલું જ હતું પ્રોગ્રામિંગ થયેલું જ હોય છે આપણા જીવનમાં એટલે મને નાણાં નવી પેઢી એ પણ જાણે એને હોકારો આપ્યો ખા તમે બરોબર જીવો છો વાંધો નથી પણ ભણતર વિશેની વાત કરી કે ગણિતમાં હું નબળો હતો તો શાળાએ જવાનું સહજ રીતે ભણવાનું એમાં સ્પર્ધાઓમાં ક્યાંય ભાગ લેવાનું એવા કોઈ કઈ વખતના શિક્ષકોએ આપણને યાદગાર વાત મૂકી હોય ના મને હું જ્યાં સુધી અમદાવાદમાં સીએન વિદ્યાલય છે ત્યાં હું ભણ્યો અચ્છા તો સીએનમાં હું જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધી તો કોઈ સ્પર્ધા કે એવું કશું લાગ્યું જ નહીં કારણ કે હું પોતે મને સ્પર્ધામાં નહોતો માનતો ક્યાંય મને એમ લાગ્યા કરતું કે આ બધામાં ક્યાં આ બધામાં ક્યાં છું ક્યાંક જુદો લાગુ પણ સૌરાષ્ટ્રમાં આવેલી શારદા ગ્રામ સંસ્થા જવાનું થયું માંગરોળ જવાનું થયું ને પૂજ્ય બાપુજી તરીકે બધા ઓળખે પૂજ્ય બાપુજીને મળવાનું થયું તો બાપુજી સામે બેઠો એમની કુટીર એ જે રહેતા એ જ્યાં બેસીને મળતા હતા અને કહી કહેતા તમે કુટીરમાં બેઠા હતા ને બેસવાનું થયું તો મને લાગ્યું કે અહીંયા બેસાય અહીંયા રહેવાય તો હું મારે અહીંયા ભણવા આવવું છે તમને હા પાડી આવતો રહે કે છે તું કંઈ કરે છે એમનું કહું હું કવિતાઓ લખું છું બીજું બીજું કંઈ નથી આવડતું મેં ભણતા અમને કોઈ થોડુંક આવડે છે હવે આ એમને હસવું આવી ગયું કે ભણતા થોડુંક આવડે છે કે તારા માતા પિતા શિક્ષક છે બહેનો શિક્ષક છે ભાઈઓ શિક્ષક છે અને એ વખતે ત્યાં ફી બહુ કહેવાતી હતી શારદાગ્રામ મોંઘી સંસ્થા કોઈ એ એક નડે એવું છે એ ફી બહુ મૂંકી પડે એમ તો હું શારદા ક્રમ માં પૂજ્ય બાપુજીના ગેસ્ટ તરીકે ભણ્યો છું કા તો એમ કહું ચાલે એટલે આ એક મારી વિશેષતા રહી અને ઓગણીસો હમ સિત્તેર થી

પણ કોઈ કારણોસર મને એના આંબાઓ ગમ્યા આ નાળિયેરીઓ ગમી પગની રસ્તાઓ ઉપર પાસેલી છીપલા શંખલી જવલી એ બધું હોય એ જ હું તું હતું રેતો કામ કરી સવારના પહોરમાં કામ કરવું ગમતું તું પોણા પાંચે ઊઠીને ઠંડા પાણીએ નાવાની મને મજા આવતી હતી તો આમ જે ડિસિપ્લિન ની વાત હતી એ મને ડિસાઇપલ બનાવી ગઈ ઓહો કે વાત હા હા

મને કે મને રોજ રાત્રે મારી બા યાદ આવે છે એ મને રોજ રાત્રે એક કપ દૂધ પાતી હતી અહીંયા નથી મને મળતું એ તો સાંજે જમતી વખતે ભોજનમાં જ મળી જાય છે અને મારી આંખ ભીની એમ થઈ ગઈ કે બાપુજીએ કહ્યું કે રોજ રાત્રે નવ વાગે સુઈ જવાનું અમારે રાત્રે શારદા ગ્રામમાં મને કે રોજ રાત્રે તને દૂધ મળશે બાપુજી બાપુજી નતા લાગતા શારદા ગ્રામમાં તાલુકા તાલુકા માંથી જિલ્લાગઢ જિલ્લો જિલ્લા ગુજરાત રાજ્યમાં કાવ્ય સ્પર્ધામાં ભાગ લેવાનું થયું અને એમાં હું ગુજરાત રાજ્યમાં પ્રથમ આવ્યો કાવ્ય નવમા ધોરણ નવમા ધોરણમાં બસ આને મારા જીવનને એક મોટો વળાંક આપી દીધેલો એ પહેલા કવિતાઓ થઈ હશે હા એની પહેલા કવિતા થયેલી પણ આ કવિતા કહેવાય ખબર નહોતી હા લખી નાખું જો ડગણું ઘરની બાજુમાં દેરાસર છે અને મારા ને દેરાસરની વચ્ચે એક દિવાલ છે મારા ઘરની સામે મહાદેવનું મંદિર છે વચ્ચે રસ્તો છે ઘરની પાછળ એક સિદ્ધ ચક્રગુરુ મંદિર છે

એ પચીસેક ફૂટ ઊંડા ખાડામાં સાયકલ શીખતો તો એ વખતે છઠ્ઠા સાતમા ધોરણમાં ભણતો હતો એટલે એમાં ખાડામાં સાયકલ સાથે પડવાનું થયું આખા શરીરની અંદર આરસપાનના ઝીણી ઝીણી કરોચો ઘૂસી ગઈ એ વખતે તબીબોની આટલી બધી સગવડોને આટલા બધા પેલું પણ નહોતું છ એક મહિના શરીરમાં બધું પાક્યું શરીર માં એટલે ભણ ભણવાનું બગડ્યું એ દિવસ ગાળામાં તો કોઈ પૂછે કે આ છ મહિના તારા બગડે આટલી પીડા સહન કરી હું કહું એક સાઈકલને લીધે થયું છે બધું એ સાયકલ ઉપર કંઈક કવિતા જેવું લખ્યું હતું આજે છે સાયકલનો દિન એમ કરીને પણ પછી મને ખબર નહોતી કે આ કવિતા છે પણ કોઈક લય મને અંદરથી ખેંચતો તો એ છઠ્ઠા ધોરણની અંદર સાતમા આઠમા ની અંદર ઈડર માં શિક્ષિકા એટલે સાહિત્યના કાર્યક્રમોમાં પાછી જઈ આવતી હોય એ કાર્યક્રમમાં મને લઈ ગઈ ઈડર ઈડર ના જ્ઞાન સત્ર ની અંદર સૌથી પહેલો પરિચય ગની દહીવાલા થયો ગની દહીવાલા ને મારી બેને કહું આ પણ લખે છે કે છે મારો ભાઈ ગની ભાઈ આમ એમની અદામાં આમ પાછળ હાથ નાખી આમ ચાલતા ચાલતા માટા મારતા મારતા બોલો કે છે બોલ કે છોકરા શું લખ્યું છે તો જરામ છાતી કાઢીને હિંમતથી હૃદયની વેદનાનો આંસુથી અણસાર આપું છું કથા પૂરી નથી કહેવી નિતર તો સાર આપું છું અચ્છા કેટલી ગઝલો લખી તો મને પહેલું ખબર પડી કે આ શું લખ્યું કે છે એટલે હું ઉભો રહ્યો કારણ કે મને આને ગઝલ કહેવાય જ ખબર નહોતી પછી એમણે કહ્યું કે આ ગઝલ છે અને સરસ રીતે તે મતલા મકતા નિભાવ્યા છે આવું કેટલું લખ્યું છે ત્રીજી ચોથી જે લખેલી છે મેં કહું આમ વાત કરી આમ અમારો પત્ર વ્યવહારનો સંબંધ બંધાયો અને હું શારદા ગ્રામથી પત્ર લખું મને જવાબ આપે ભાઈ ક્યારેક સમજાવે કે આ જરૂરી છે ક્યારેક કહે કે જે ફ્લો આવતો હોય એને અટકાવવો નહીં ક્યારેક કવિતા બાપુજીને સંભળાવું પછી તો બાપુજીની એક મજાની વાત એવી હતી કે શારદા ગ્રામમાં કોઈ કવિ આવ્યું હોય એટલે બાપુજી મને તો કહી જ દીધું કે આ મારો કવિ છે સ્કૂલ અને મારે કવિતા વાંચવાની હોય કે કંઈક મેં નવી લી કરી હોય મેં આ પહેલી વાર કદાચ અહીંયા બોલી રહ્યો છું પહેલી વાર જીવનમાં કે બધાને કહું છું કે મારી પહેલી કવિતા બુદ્ધિ પ્રકાશમાં કુમારમાં પ્રગટ થયેલી પણ પાછા પગલે આજે સવારે વિચારતો હતો ત્યારે ખબર પડી કે મારી પહેલી કવિતા તો મને જુગતરામ બાપાએ પ્રોત્સાહન આપેલું જુગતરમ દાદા ખરા ને એને બાપુજી એ કહ્યું હતું કે ત્યાં વેડછી વટ વૃક્ષ મેગેઝીન નીકળે છે અને વટવૃક્ષ મેગેઝિનમાં તારી કવિતા મોકલ

અને બીજું મારી કવિતાઓ એ વખતે કોઈ કે મને પ્રોત્સાહન આજે બધું યાદ આવ્યું હા આજે આ બધું પાછો જઉં છું ત્યારે 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 એ રાજકોટ માંથી રામનારાયણ ના પાઠક એ પરિવાર નામનું મેગેઝીન પ્રગટ કરતા હતા એ એ મેગેઝીનમાં મારા થોડા કવિતાઓ આવેલા હતા પણ મારી અંદરથી બહુ મોટો બદલી નાખ્યો ગનીભાઈના વાતે કહેતો તું ગઝલ લખે છે આ કાફિયા છે આ છે તો ખબર પડી કાફિયા ને રદીપ કઈક હોવું જોઈએ એ વખતે એ જ વર્ષે ઉમાશંકર ભાઈ શારદા ગ્રામ આવે છે ત્રણ દિવસ રહે છે ફરી પાછી એમની સેવામાં ને એમને એમાં બાપુજી એ કહ્યું કે રાજેશ એટલે રાજેશ ને ત્યાં સવાર સાંજ એમની પાસે વંદન કરી આવે કે કામકાજ હોય બધું ચીનું અને કે અત્યાર સુધી હવે તો હું જરાક વ્યવસ્થિત થઈ ગયેલો હતો એક ડાયરી ની અંદર ત્રીસ ચાલીસ પાનામાં કવિતાઓ લખેલી હતી અને ક્યારેક રોજ લખતો તો એટલે એ બધું ઉમાશંકરભાઈ ને ઉમાશંકરભાઈ ને આગલે દિવસે આ નોટ આપી દીધી કે હું આવું લખું છું બોલવાની હિંમત નહોતી કારણ કે ભૂત એની થોડાક વખત પહેલા સુંદરમ નો બરોબર ખખડાવી ખખડાવી નાખે એવો પરિચય થઈ ગયેલો હતો સુંદરમ પણ આવ્યા હતા એના બે એક મહિના પહેલા શારદા ક્રમમાં અને સુંદરમી કહ્યું કે ગઝલ પ્રોબ્લેમ આટલો જ છે એમની સમસ્યા આ છે ભાઈ કે અતિશયોક્તિ ખૂબ છે કે છે કવિતાની અંદર ગઝલવાળા ગઝલમાં તમે આ બધી અતિશયોક્તિ ખૂબ હોય છે જેનો અનુભવ ના હોય એ કઈ રીતે લખાઈ ગયા છે વાત તો સ્પર્શી ગઈ ભદ્રાયુભાઈ એવી રીતે સ્પર્શી ગઈ કે જેનો મને અનુભવ ના હોય એ વસ્તુ હું કઈ રીતે લખી શકું તો સાકી સુરા ગુલ બુલબુલ જામ એનો મને અનુભવ જ નથી તું કઈ રીતે એને ગઝલમાં લખી શકું એ એ સુંદરમ ના શબ્દો હજુ કાનમાં પડખાય છે એટલે મારી ગઝલમાં મેં શૂન્યતા નામનો શબ્દનો ઉપયોગ નથી કર્યો કારણ કે મને શૂન્યતાનો અનુભવ જ નથી એ શબ્દો હજુ અંદર ઘડે છે એટલે પેલો જળહલ જળહળ ને બધું હરિ સાથે વાત કરી એ બધું આવતું જ નથી મારામાં કારણ કે મારી જોડે મારે વાત જ નથી થઈ દક્ષિણેશ્વર ગયો છું ત્યારે મને પહેલો પ્રશ્ન એક થયો છે કે આ એ જ માજે જે ઠાકોરની જોડે વાતો કરતી હતી અને આ એક જ પ્રશ્ન પાછો એવો થયો છે દક્ષિણેશ્વરમાં ઠાકુરના રૂમ ત્યારે હવે તો બધું બંધ કરી દીધું છે પણ એ સમય એના રૂમમાં છે જઈને સ્પર્શી શકાતું હતું તો હું ત્યાં જઈને બેસતો હતો ત્યારે એવું લાગતું હતું ઠાકુર આવો આવવા જોઈએ અહીંયા હમણાં આવશે કદાચ પણ એવો અનુભવ ત્યાં નહોતો થતો તે કેમ નથી થતો મને મારામાં કઈ ખામી છે મારામાં કઈ ગરબડ છે આ વસ્તુ મને થઈ લઈ છે અરુણાચલમ માં ને વિરૂપાક્ષ ની ગુફા વખતે રમણ મહર્ષિ મને પણ પેલો કોહમ ના હમ સોહમ પૂછવાનું મન થાય છે પણ મનમાં એમ થાય છે કે મને કેમ અનુભવ નથી થતો અને અનુભવ ન થયો હોય એના વિશે હું ના લખી શકું મૂળ વાત છે સુંદરમ એમણે કહેલું છે કે જે અનુભવ ના હોય નહીં લખવાનો આ એક શબ્દ મને કેટલો બધો ઘડ્યો એટલે મને ખબર પડી કે આપણા આપણો કયો શબ્દ કે કોઈનો કયો શબ્દ આપણા જીવનમાં ક્યારે બારી ઉગાડે અજવાળું આપે સમજણ આપે જીવાડી દે ખબર ના પડે

એમાં મારી કવિતાઓમાં ગીતો ના ઉપાડ સારા છે પણ ભાઈ તારો અવાજ આગળ જતા ગઝલમાં ઉઘડશે એવું લાગે છે તારા જન્માક્ષ ગઝલોના છે આવું કંઈક લખેલું હતું અને ઉમાશંકર સત્તર બે બોતેર કેવું કઈક બધું લખેલું હતું ઉમાશંકર ભાઈ નું જે કહેવાય ને પ્રેમ એની રીતે આપણે ખબર નથી આટલા મોટા માણસ પાસે અમદાવાદમાં આવીને સીધા મળવા ના જતા રેવાય પણ હું જાય આવ્યો અમદાવાદ આવીને એમનું ઘર શોધી મળ્યો અને ઉમાશંકર ભાઈ મને મને તો ખબર નથી હજુ ઇલમે બધીએ એટલે શું અલંકાર શાસ્ત્ર શું છે ઇલમે અરુષ શું છે અલંક છંદ શાસ્ત્ર શું છે અને એમણે ઇલમે બધી ઉપર જે સારામાં સારું કામ થયેલું છે આપણી ગુજરાતી ભાષાનું યાદગાર મિત્રો બધાય વાંચવા જેવું પુસ્તક કોઈ હોય તો એ છે ઝાર રાંદેરીનું શાયરી ભાગ એક બે અને શાયરી ભાગ એક બે ઉમેશંકરભાઈની સહી સાથે એમણે મને ભેટ આપ્યું કે આ વાંચજે એટલે મેં ગની ભાઈને કહ્યું કે ઉમાશંકરભાઈએ ગઝલ માટે આટલો બધો રસ લીધો ને આમ વાત કરી તો ગની કહ્યું કે ઉમાશંકરભાઈએ ગની મારી મારા સંગ્રહની પ્રસ્તાવના લખી છે શેખાદમની ગઝલોને ખૂબ વાલ કરે અને પછી ખબર પડી ગો એમને તો ગઝલનો એટલો છેલ્લે હમણાં સાબીર અલ્લી વટવા સાબીરના સંગ્રહની એમણે પ્રસ્તાવના સરસ રીતે એમને આખી વાત કરતી એટલે આણે મને થોડોક કળ્યું કવિતાએ સુંદરમના વાક્યો એ તો અંદરથી મને સતત તોડ્યો છે ને ગળ્યો છે બરાબર અમદાવાદમાં બુદ્ધ સભા કુમાર કાર્યાલયમાં મળતી હતી ની સાલમાં બુદ્ધ સભામાં જોડાયો તો હું મારી જાતને કુમાર યુનિવર્સિટીનો વિદ્યાર્થી ગઉ છું કુમાર કાર્યાલય લિમિટેડ નામ પણ છદ્દમાં બોલાય છે કાર્યાલય લિમિટેડ એટલે કુમાર એ યુનિવર્સિટીનો વિદ્યાર્થી ગણું અને પણ વચ્ચે એવો થયો કે ત્યાં ખાડિયામાં બંધ થઈ સાહિત્ય પરિષદમાં જો મળવાની શરૂઆત નહોતી થઈ ત્યારે થોડોક સમય બુદ્ધ સભા એચ કે કોલેજના રૂમ નંબર ત્રણમાં મળતી હતી અને ત્યાં અમે અને એમાં પહેલી જ સભા વખતે સુંદરમ આવ્યા સુંદર વિશે જાણ્યું તું કે ધંધુકાળ પાસે એકવાર એવું બન્યું હતું કે એમના હાથમાંથી માળા ફૂલની પડી ગઈ તો એ પાછું શોધવા માટે પાછા નીકળી ગયા હતા હા છો આટલી દીકરીઓ હોય આટલી વાલથી મને બોરસલની માળા કરીને આપી છે એ પડી જાય મારા ધ્યાન બહાર જાય તો કેમ જાય પાછા શોધવા જઈએ અને એ પાછા શોધીને લઈ આવ્યા આજે એમને સાંભળવાના બનાવ બન્યો અને એમણે ધંધુકાની શાળા વિશે કવિતા લખી તેમ વાત કરી અહીં એક બીજો વાક્ય જીવનમાં શીખાય છે ધંધુકાની શાળામાં છોક બાળકોએ એમને કહ્યું કે કવિતા અમને સંભળાવો ને બનાવીને અત્યારે જ બનાવીને સંભળાવું પછી એમની કા એક વિશેષતા એ હતી એક લીટીની કવિતા કે દોઢ પંક્તિની કાવ્ય કે ત્રણ પંક્તિનું કાવ્ય કે તને મેં ઝંખી જાય બધું અને બહુ સરસ રીતે બધાને સમજાવતા જાય એમણે કહ્યું આ વિશાળ કે આટલું તો આવ્યું પછી આવી ગયું નિશાળમાં એમ કરીને એમણે વિશાળ નિશાળ એ બધા પ્રાસની વાતો કરી મારા માટે આ શીખવાની બહુ મોટી વાત એ હતી કે પ્રાસ ખેંચીને તાણી તુસીને ગોઠવવાના ચીજ નથી એ આવે એ આવવા દે કારણ કે એમનું ગીત કાવ્ય હું રોજ વાંચતો હતો ગાતો હતો હું રોજ મધુમય કમલ સમાતવ ચરણે અમને રાખ સદા તવ ચરણે આ બહુ સ્પર્શી ગયેલું વાક્ય તો પ્રાસ તાણી તુસીને લાવવાની વસ્તુ નથી તમારા ગઝલના અંદર કાફિયા સહજ આવે એનો એની વાત આવી જેનો અનુભવ નથી એ વાત નહીં આવતા આ બે શબ્દોને લીધે ઉપનિષદો માંથી પસાર થતો ગયો ત્યારે બીજા બે શબ્દો મને પકડ્યો કારણ કે મને ઘણી બધી વાર કવિતાઓ જે લખું છું એ કવિતા કયા સ્તરેથી લખું છું હું મારા શરીરના સ્તરે જીવું છું ને લખું છું મનના સ્તરે જીવું છું ને લખું છું કે કોઈક બીજો અનુભવ કોક છે જે લખાવે છે તો આ લખતો ગયો કવિતાઓ ઓગણીસો બોતેર થી સતત લખ્યું શિક્ષક થવું હતું પ્રોફેસર થયો એમએ થયો એમ ફિલ થયો પીએચડી થયો પીએચડીની ડિગ્રી મળે એ પહેલાં લાગ્યું કે શિક્ષક થવાનું સપનું છોડી દઈએ તો સારું કારણ કે પ્રોફેસર તરીકેની નોકરી મળે કે ના મળે એ અઘરી વસ્તુ છે અને એ જ દિવસોની અંદર આદિલ મંસુરી शिल्पी एडवर्टाइजिंग कॉफी चीफ तरीके ए त्या हमने राजी ना मापी कांके कायम माटे परदेश अमेरिका गया ए जगह ए एज, एज माटे सारा भाई ग्रुप नी अंदर मारे जोड़ावान थे ए जो ऊपर पर ए जगह है अने शिक्षण ना जगत में जो जवानों तो इनमें थी ग्लैमर ने थ्रिल नी दुनिया में चले हुए हो mm हाँ -hmm. जे जे भावानी बात तो ए मणस शूटिंग ने रेकॉर्डिंग ने फिल्म दुनिया में चलिए गो mm -hmm. त्रीस मिनिट तीस जिंगल दस मिनट दस सेकंड जिंगल वीस से जिंगल फिल्मों बनावा कॉर्पोरेट केम्पेन कंस्यूमर एडवर्टाइज एड़, एम करता करता फाइनांस एडवर्टाइजिंग एम करता करता एक दुनिया में अलग दुनिया में जो रो पे जीव हो पे भण्छावाड़ो એટલે વચ્ચે યુનિવર્સિટીની અંદર એડવાન્સ એડવર્ટાઇઝિંગના પેપરો ભણાવ્યા એડવર્ટાઇઝિંગ ક્ષેત્રના જે કારણ કે મને જેટલું આ બાજુ મરીઝને ગાલીબ ગમેલ છે એટલા જ પેલી બાજુ ડેવિડ ઓગિલ બી ગમેલ છે એટલે બીને ઇંગ્લિશ આવડે નહીં અને બી ગમે એટલે ઓગિલ બીને વાંચ્યા રાતો નહીં રાતો ડિક્શનરીઓ લઈ જેટલું ભાંગ્યું તૂટ્યું આવડે એને આધારે ગોઠવીને વાક્યો ગોઠવીને સમજવાનો પ્રયત્ન કરું બીજે દિવસે બધાયું ભાઈ જેવા જેટલે જે પરિચિતો મળે ને જેને ખબર પડે કે હા એની પાસે પૂછી લઉં કે આને કઈ રીતે સમજવું આ ભાષાને અને એમાંથી એડેપ્ટેશન મોડિફિકેશન અને ટ્રાન્સલેશન સમજાયા કે આ રીતે થશે તો ભાષાની નજીક જતો ગયો ભાષાની નજીક જતો ગયો આ ગાળાની અંદર કવિતાઓ ઓછી લખાઈ ચાલે કે ધીરે 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 જાણે લખવાનું ઓછું થયું અને આ કોર્પોરેટ વર્લ્ડ ની અંદર એક નિયમ એવો હોય છે કે રોજ સવારની મોર્નિંગ મિટિંગ વખતે તમારે બધું ડિસ્કસ કરવાનું જ હોય તમારા ડિપાર્ટમેન્ટનું મારા માટે તો કલ્ચરનો હું માણસ જ નહોતો અને મારે એમાં જોડાવાનું હતું ખરું કહું બદરાય ભાઈ મને એક્ઝિક્યુટિવનો સ્પેરીંગ એક્ઝિક્યુટિવ થા 3 દિવસે ખબર નહોતી ઓહો આ કેવી વાત છે અને એ સ્વીકારી પણ શકાય છે જી 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 હા ખબર નથી હોતી સ્વીકારી શકતા નથી એટલે કોકે આઈને મને કહ્યું ને કે હું હું તમારો સેક્રેટરી છું ને પણ મારે એક જરૂર આવું બોલતા બોલતા ગયું પાછું રોકી લીધું મારે શા માટે હું મારે કોઈની જરૂર નથી હું કામ કરી શકીશ મારી રીતે આવું મનમાં પહેલી વાર આવું થયેલું પણ લખતો ગયો ઇન બિટવીન પછી ખબર પડી ઓચિંતી અહિયાં મને પેલું મારું પેલું જે પેલું બાળપણથી પૂજામાં અને એમાં બેસવાનું એક જે હતું ને ક્યાંક મંત્ર કરવાનું ક્યાંક આકાશને જોઈને ખોવાઈ જવાનું કારણ કે રાજેન્દ્ર શાહ પાસેથી શીખ્યો કે આકાશને જોતા શીખ અને હું નહોતો જોતો મને તો રાજેન્દ્રભાઈ સાથે બેસીને કોફી પીવામાં જેટલો રસ પડે એમની વાતો કરવામાં રસ પડે એટલે અમે નક્કી કર્યું હતું કે રોજ સવારે અડધો કલાક સાત થી સાડા સાત અહીંયા એમના અહીંયા અમદાવાદમાં હોય ત્યારે એમના પીનુભાઈ પિનાકીનભાઈ ના દીકરા એમના દીકરા એને બંગલે મળવાનું સવારના સાત થી સાડા સાત અને બેસું એમની જોડે અને પછી આકાશની વિશે વાત કરે ઈશુ ઉપનિષદની ચર્ચા એ વખતે ત્યાં થઈ આ આ બધું મદદરૂપ થતું જતું હતું અને શાંત થઈ ગયો હું જેટલા વિચારો જે કંઈ તોફાન અંદર ચાલતા હતા આજ સુધીના જિંદગીના

બંધ કરી દીધી બંધ થઈ ગઈ હું ઈચ્છું તો વિચાર આવે હું ના ઈચ્છું ના આવે વિચાર મારા પણ હવે વર્ષ એવા ગયા કે જે ગાળામાં કવિતાઓ લખી નથી આ બાજુ રાજેશ વ્યાસ મિસ્કિન તરીકે નામ થયું હતું જાણીતા થયા હતા કે મિસ્કિન એટલે ગઝલ મિસ્કિન એટલે ગઝલકાર અને એ જ ગાળામાં પાંચ વર્ષથી લખાતું બંધ થયું લખતો બંધ થયો કોઈક પેલો કે ક્રિએટિવ પેલો કહી દે કે કે બ્લોક આવ્યો છે એમ મને કોઈક પણ એવું લાગતું હતું હું ફરી નહીં લખી શકું મને એવું લાગતું હતું લખવાની જરૂર નથી હું મારે લખવા સુધી નથી પહોંચવાનું મારે એની આ પાર ક્યાંક પહોંચવાનું છે આટલી મને ખબર હતી વચ્ચે પિતાજીનું અવસાન થાય છે ત્યારે મનમાં એવું થાય છે કે જે પિતાજીને મેં સેવા કરી છે જે પિતાજીને રોજ સવારે નવડાવું ધોવડાવું એમનું બધું જ સાફ કરવું એમને સરસ બે ત્રણ દિવસે દાઢી કરી આપવું પછી એમ તૈયાર કરીને બેસાડવું એ પિતાજીને ડૉક્ટરે કહ્યું કે આ દીપ બુજાઈ રહ્યો છે તો એમની સામે જ જોઈને થોડી વાર બેસી રહું છું અને પછી થોડાક મિત્રો આવે છે કે છે કે કોને કોને બોલાવવા પડશે શું શું કરવું પડશે એની તૈયારી કરીએ અને પિતાજી એ દેહ છોડી દીધો તો થોડોક સમય એમની પાસે બેસી રહું છું પછી બાજુના રૂમમાં જઈને બેસું છું તે દિવસે મને પહેલી વાર એવું ફીલ થયું કે મારે સંબંધ કોઈની પણ સાથે આ દુનિયામાં છે એની અંદર જે ધબકે છે એની લીધી સાથે સંબંધ છે એના શરીર સાથે સંબંધ નથી તો એક સાથે બે કામ થઈ ગયા એક વસ્તુ સમજાઈ ગઈ કે હું જેની જેની સાથે જોડાયેલો છું એ બધાની સાથે શરીરથી નથી જોડાયો શરીર છે ખરું માધ્યમ પણ શરીરથી નથી જોડાયો એની અંદર જે ધબકતું તો ચૈતન્ય છે એની સાથે જોડાયેલો છું એટલે મજાની વાત એ છે કે મને પ્રેમ કરવાની તક વધારે મળી ગઈ હું બધાને પ્રેમ કરું છું એમાં હું સારા એમાં પાછો હા વચ્ચે એક બહુ સરસ વાત આવી એમાં વચ્ચે નોકરીની તો જરૂર નથી એમ કરતો હતો અને એની એમ પહેલા ક્યાંક સર્વિસ કરવી હતી પિતાજી તો રિટાયર્ડ થયું મારા જન્મથી થી રિટાયર્ડ એટલે પછી તો ત્રીસ વર્ષ કેવી સ્થિતિ નેવું માં વર્ષ કેવી પરિસ્થિતિ ઘરમાં હું તો ક્યાં જવું વચ્ચે મેં લાઇબ્રેરી સાયન્સ નો પણ કોર્સ કર્યો જે કોર્સ કે જ્યાં જે એ બધું ભણી લેતો ખરો નિષ્ઠાથી ભણી લો તો ગુજરાત વિદ્યાપીઠમાં લાઇબ્રેરી સાયન્સ નો કોર્સ કર્યો હા હા ભાગ્ય સદભાગ્યે જેમ મેં કહ્યું ને કે હું શિલ્પી એડવર્ટાઇઝિંગમાં જાઉં તો આદિલજી આદિલના સ્થાને જ મારે બેસવાનું થયું હોય જેમને ઇન્ટરવ્યૂ આપવાનો થયો હોય ગૌતમ સારાભાઈને ગીરાબેન સારાભાઈને જ આપવાનો થયો હોય એટલે મારા ભાગ્યમાં એવું છે કે જે ટોચના વ્યક્તિઓ છે ને એમને સરળતાથી મળી જાય છે મળે છે મળી જાય છે એ માતાજીની પર કૃપાની પર ચૈતન્યની બહુ કૃપા છે મારી ઉપર આ રીતે એટલે ગુજરાત વિદ્યાપીઠની અંદર કહ્યું કે ભાઈ રોજના દસ રૂપિયા લેખે પગાર માં નોકરી નોકરી એ લોકો તેનું ભૂલી ગયો એ પગારથી નોકરી રાખે છે હં ઉચ્ચ પગાર ઉચ્ચક ઉચ્ચ પગારમાં નોકરી રાખે છે આમ હા 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 એ ઢોકા અને જો ખૂબ સારું કામ કરો તો બે ત્રણ વર્ષે ઈજાફો મળે ઇન્ક્રીમેન્ટ મળે હમ મારી તો નોકરી જ મળે એની જરૂર હતી ઈજા ફરસ કે અને રોજના દસ રૂપિયા પગાર જે દિવસે ના છે એ દિવસે કપાત પગાર એટલે લાઇબ્રેરી સાયન્સમાં ક્લાર્કની જરૂર છે ફોર્મ ભરી દીધું ઇન્ટરવ્યૂ આવ્યો કોઈકે કહ્યું કે સાહિત્ય સત્યના પ્રયોગો વાંચ્યા હશે તો ઇન્ટરવ્યૂમાં પાસ થશો જો સત્યના પ્રયોગો જોયા અને મને લાગ્યું કે આ તો એક રાતમાં વંચાય સ્થિતિ નથી અને હું ગાંધીજી વિશે એટલું બધું કોન્ફિડન્સથી કઈ રીતે બોલી શકીશ હું ગાંધીજી વિશે બોલી શકીશ પણ એ મારા ગાંધી હશે વાહ એટલે કારણ કે મને તો ગાંધીજી હા જુગતરામ કાક તાજામાં દેખાતા હતા અને મનસુગ્રમ ચૌબન પુત્રમાંય દેખાતા હતા બહુ સાચી બહુ એટલે આમાં વિદ્યાપીઠમાં જોડાવું વિદ્યાપીઠમાં જતો તો ત્યાં આગળ એક કાકા લહેંગો સફેદ લહેંગો સફેદ જબ્બો સફેદ ટોપી અને કાકાનું ઉભા રહે કાકા ઉભા રહો નહીં આમ ખાવો નથી દેખ્યા કાકા આજે અહીંયા ઇન્ટરવ્યુ છે એમાં શું પૂછે એ તમને ખબર છે તમે અહીંયા સર્વિસ કરો છો હા એ પાછો કંઈ બોલ્યા નહીં અહીંયા જે અહીંયા પૂછશે શું એ મને જાણવું છે મારી સામે શું કરો છો હું બી પાસ છું લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરેલો છે મૂળ તો કાકા એવું છે કે મને નોકરીની બહુ જરૂર છે બીજું કશું જ નથી સારું છૂટા પડ્યા ઇન્ટરવ્યુ આપવા ગયો બેઠો પેલા ઇન્ટરવ્યૂમાં આ બાજુ કોણ આજુબાજુ બેઠું છે તો ખબર જ નહોતી પણ એક જે બેઠેલા હતા ચીફ લાઇબ્રેરીને એમને પૂછ્યું કે ગુજરાત વિદ્યાપીઠમાં લાઇબ્રેરીનું ક્લાસિફિકેશન કાને આધારે થાય છે મારે જવાબ આપવાનો હતો રંગનાથન પ્રમાણે થાય છે અને મેં જવાબ આપ્યો ડ્યુ ડેસિમલ પ્રમાણે કોઈ પણ પુસ્તકોનું ક્લાસિફિકેશન બે જ રીતે થાય પણ ગુજરાત વિદ્યાપીઠ તો ભારતીય પરંપરા પ્રમાણે ચાલે એટલે રંગનાથન પ્રમાણે જ એને આખું એટલું કરી કરવાનું હતું અને હું લાઇબ્રેરી સાયન્સનો વિદ્યાર્થીઓ હતો મને ખબર તો હોવી જોઈએ કે અહીંયા કયું થાય છે પછી મને થયું કે ભાઈ આજે આ નોકરી તો ગઈ અહીંયા મળવાની શક્યતા નથી આમ નજર કરી તો પેલા કાકા ત્યાં બેઠેલા હતા અને કાકાનું નામ હતું રામલાલ પરીખ એમણે એટલું મીઠું હશે આ અને અહીંયા આમાં હું નિષ્ફળ ગયેલો માણસને મેં કહી દીધું જો દાદા આપણે વૃદ્ધ ફાધર છે આવક નથી ઘરમાં હા આવી જાય ને તો રોજની દસ રૂપિયા આવક ઘરમાં થાય એવું છે મારી સામે જોઈને એમને અને મને એમના સેક્રેટરી તરીકે નોકરી મળી જે કોઈ આવડત વગરનો માણસ ઓહો આ કે રામલાલ ભાઈ રામલાલ ભાઈ શાંતિ સંશોધન કેન્દ્ર ની અંદર એટલે આ ઈશ્વર આપણને સતત 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 જાણે આપણને એમ લાગે છે કે તું આગળ વધ માત્ર શ્રદ્ધા રાખીને પોઝિટિવલી ગોઠવાયો એક દિવસ આવીને મેં કહું કહું મારે નોકરી છોડી દેવી છે હું કેમ મારે આગળ ભણવું છે એમણે જ મને વિદ્યાપીઠની અંદર ભણવાની પણ વ્યવસ્થા કરાવી આપી એક દિવસ પ્રોફેસર તરીકે ભણાવતો હતો અને વિદ્યાર્થી એ દિવસે મેં તૈયારી નહોતી કરી ભદ્ર કોઈ પણ જાતની તૈયારી નહોતી કરી કારણ કે રાત્રે મહેમાન આવ્યા હતા એમની જોડે ઘેર મોડે સુધી બેઠો હતો અને સવારે સીધા ભણાવવા આવવાનું થયું મેં તૈયારી નહોતી કરી પણ વિદ્યાર્થીઓને એટલો બધો રસ પડ્યો આજનો મારો વ્યાખ્યાનમાં રોજ જે ભણાવું છું એ કેસેટની જેવું ભણાવું છું આજે મેં મારા ખિસ્સાનું ભણાવ્યું મારા મનમાં જે જે વાતો હતી એ જે છોકરાઓના વિષયને અનુકૂળ નથી વફાદાર નથી શિક્ષણ ક્ષેત્રનો માણસ નથી આ બાબતમાં અમે આ જો ટકી જવું તો હું કાં તો કેસેટ થઈ જઈશ અને કાં તો ખોટા રસપ્રદાન ભણાવતો થઈ જઈશ આ છૂટ્યું હતું ચાલ્યો ગયો હતો એડવર્ટાઈઝિંગ ફિલ્ડમાં ક્યાંય સેટ થવું અઘરું હતું છોકરીઓને સિગરેટ પીતી જોવી કે ફિલ્મો બનતી જોવી મુંબઈની અંદર એક દુનિયા જોવી એક અલગ વસ્તુ હતી પણ ક સદભાગ્ય એવું થયું કે મને ત્યાં પણ એક સરસ મળ્યું કે અમદાવાદની અંદર એ કંપની છે અમદાવાદ હવે તો રવિથોરેન્ટ કહેવાય છે એને એ લોકોનો પબ્લિક ઇસ્યુ બહાર પ્રગટ કરવાનો હતો જો કોઈલો સાહેબ હતા ત્યાં ચીફ અને કોયલો સાહેબે ક્રિએટિવ પ્રેઝન્ટેશન માટે બધા વ્યક્તિઓને બોલાયા હતા ઇંગ્લિશવાળા હોય તમિલવાળા એટલે બધા જ અમારા ત્યાંના બધા દરેક લેંગ્વેજના કોપીરાઈટર હાજર હતા એમાં મારે ક્રિએટિવ પ્રેઝન્ટેશન વખતે છેલ્લે સાહેબ બધી સાહેબને કશું ગમ્યું નતું એટલે છેલ્લે માત્ર અમારા રાજેશભાઈએ પણ આવું કામ કર્યું છે અને ક્લિક થઈ ગયું એમ હા એટલે પહેલીવાર એવું થયું કે ગુજરાતી ભાષાનું કામ આજ સુધી ગુજરાતી ભાષામાં એડેપ્ટેશન અને મોડિફિકેશન સાથે ટ્રાન્સલેશન જ કરવાનું થતું હતું એને બદલે વાર એવું થયું કે ગુજરાતીમાં કામ થાય અને એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કે હિન્દીમાં થાય તો આ એક મને નવો રસ્તો મળ્યો મારે ઘણું પૂછવાનું છે કારણ કે આપનો અસ્ખલિત જે પ્રવાહ છે એમાં હું એટલો બધો તણાયો છું કે એમાંથી બહાર નીકળવા માટે મારે બેઠા થવું પડશે એવું લાગે છે પણ ખૂબ આનંદ છે આ આપડા સંવાદ એક કલાક થઈ ગયો છે એટલે આપણે થોડો વિરામ લઈએ પછી પાછા મળીએ છીએ આમ તો વિરામ લેવાની ઈચ્છા નથી થતી પણ તકનીકી કારણોને પણ થોડુંક શાંતિ મળે એટલે આપણે વિરામ લઈએ દર્શક મિત્રો આપણે એક ઝરણાના પ્રવાહ સાથે છીએ આ ધસમસ્તી નદી નથી બહુ ઝીણું પણ ઝીણું કાંતનારું એવું ઝરણું છે અને એમાંથી આપણે મિસ્કીન સાહેબની સાથે એવા સરસ ડોલતા ડોલતા આગળ વધી રહ્યા છીએ તો વચ્ચે થોડો અમે વિરામ લીધો છે અને હવે ફરી એકવાર આપણે પ્રવાહ સાથે જોડાઈ જઈએ હું આપણે આગળનો પ્રવાહ ચાલે એ પહેલાં બે ત્રણ જે બાબતો મારે જાણવી છે તેના વિશે પૂછી લો કે આપે બીએ વિથ ગુજરાતી કર્યું બીએ વિથ સાયકોલોજી પહેલા કર્યું પછી બીએ વિથ ગુજરાતી કર્યું અને એ કઈ ક્યાંથી કર્યું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અમદાવાદમાંથી અમદાવાદમાં અચ્છા સેન્ટ ઝેવિયર્સ ઝેવિયર્સમાંથી વાહ એટલે ઈટ મેક્સ ડિફરન્સ હા અને પાછું મને ભણાવનાર ચિમનભાઈ ત્રિવેદી હતા અને મને ભણવા મોકલનાર હીરાબેન પાઠક હતા તારે ભણવાનું છે આગળ અચ્છા

અંદરથી આવ્યું ને આપણે કર્યું કે જરૂરિયાત પ્રમાણે થતું ગયું એવું થયું ના કરતો ગયો કરતા કારણ કે લાઈબ્રેરી વચ્ચે મને ખ્યાલ આવ્યો કે લાઈબ્રેરી સાયન્સ માટે મને એક વાક્ય ભદ્રભાઈ અક્ષરશ કહું તો તમારી જેવી એક વ્યક્તિ પાસેથી વાત કરતા કરતા મને ખબર પડી હતી કે લાઇબ્રેરી સાયન્સ એક સાયન્સ છે મોટું ત્યાં સુધી મને તેમ હતું કે એટલે પુસ્તક જઈ નોંધવાના અને પાછા આવે એટલે વાંચી લેલું કરવાના પણ લાઇબ્રેરીમાં એક પુસ્તક આવે એન્ટર થાય ત્યાંથી લઈને એના એક ગુપ્ત પૃષ્ઠ હોય એની અંદર ક્લાસિફિકેશન હોય દરેકે દરેક સબ્જેક્ટનું ક્લાસિફિકેશન થાય દુનિયાના નવા સબ્જેક્ટ પણ એમાં ક્લાસિફાઈડ થઈ શકે એ બધું કયું કમાલ છે એ જાણવું હતું મારે અને એટલે લાઇબ્રેરી સાયન્સ ભણવાનું મેં શરૂ કર્યું બીજો એક નાનો વચ્ચે પ્રશ્ન કે આજે આખો ભણતરનો અને પ્રવાહ ચાલતો હતો એ દરમિયાન આપના કુટુંબની વ્યવસ્થા કેવી રીતે થઈ આપનો પ્રવાહ કેવી રીતે ચાલ્યો પરણવાની વાત આવી હશે સમય આધારિત તો આવે જ કે ભાઈ ભણવાનું એક બાજુ પણ પરણવું તો પડશે તો એવી એમાં મિસ્કિન સાહેબ કેવી રીતે આગળ ગયા બહુ સાચું કહું તો હું જ્યાં સુધી સર્વિસમાં જોઈન ના થયો ત્યાં સુધી પિતાજીના પેન્શન ઉપર ઘર ચાલતું હતું અને પિતાજીનું પેન્શન પિતાજી રિટાયર થયા ત્યારે એમનો પગાર નવ રૂપિયા અઢાર પૈસા હતો અચ્છા એટલે સરકારે એમને જયારે પેન્શન આપતા હતા ત્યારે બત્રીસ રૂપિયા તેર પૈસા એમને પેન્શન મળતું હતું પેન્શનરોની લાઇનમાં સૌથી પહેલું નામ એમનું તો સ્ટ્રગલ તો હતી પણ મા પાસેથી શીખ્યો છું એટલું કે બધું હસતા સ્વીકારી લેવાનું હસીને સ્વીકારી લેવાનું મને જિંદગી જીવતા શીખવાડ્યો બીજું કે લગ્ન તો કરવા જ નહોતા મારા કુટુંબની પરંપરામાં પણ ક્યાંક એવું આવ્યા કરે છે કે બે ભાઈઓ હોય તો એક ભાઈએ લગ્ન ન કર્યા હોય મારા પિતાના ભાઈ હતા બધા હરિઓમ દાદા કહેતા હતા એમણે લગ્ન નહોતા કર્યા સંસારથી મુક્ત હતા મારે તો લગ્ન નહોતા કરવા અને નહોતા લગ્ન કરવા એટલા માટે તો બાળપણથી ખૂબ નાનો હતો ત્યારે જેમ સાગરજી પાસે પહોંચી ગયો હોઉં આનંદમય માના ચરણોમાં જઈને બેસી ગયો હોઉં ત્યાંથી હું પાછો નીકળ્યો હોઉં તો મુક્તાનંદ બાબા પાસે પહોંચી ગયો હોઉં ક્યાં 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 એમ ફરતો 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 એટલો બધો ભૂલો ગયો છું કે મારા દીક્ષા ગુરુઓના પણ મારી સંસ્કાર દીક્ષાઓ જે આપનારા ગુરુઓ જે કહું તો એમાં તે પૂજ્ય મોટા પાસે ગયો તો ત્યાં જઈને બેસી ગયો દરેક જગ્યાએ પણ મને એટલી ખબર હતી કે મારા સંસારમાં નથી રહેવું હા આ સંસારની સાથેનું કોઈ એટેચમેન્ટ નહોતું પણ મને જ્યારે કોઈ ગુરુ પાસે જવું ત્યારે એ ગુરુ હસીને કહેતા હતા ગમે તારા ગુરુ નથી એટલે ક્યાંક ને ક્યાંક આગળ જવાનું થયું એની અંદર મને ઉપયોગી થયા રાજેન્દ્રભાઈ અહીંયા ભાઈના ત્યાં એમના ઘેર નીચે બેઠા છીએ અને એ મને રમાકાંતભાઈ નામના એક વ્યક્તિની વાત કરે છે રમાકાંત અંજારીયા કહો તો ગુજરાતના નાગર મને કે હા પણ આ એ જ વ્યક્તિ છે જેને વિશ્વના લોકો આનંદ આનંદ નાથ તરીકે ઓળખે છે આ શ્રી વિદ્યાના પરમ ઉપાસક છે અને આ એ જ વ્યક્તિ છે જે પરમ ભટ્ટારક છે પરમપટાર કે ભારતીય જગતનો એક સર્વોચ્ચ હોદ્દાઓ આ મારા ગુરુ છે રાજેન્દ્રભાઈ આ મારા ગુરુ મેં કહું તું મળ્યો છુ મન કે ગુના નથી મળ્યો તો મેં કહું તમે ચિઠ્ઠી લખી મળી આવું એમને ચિઠ્ઠી લખી આપી કે મુંબઈ છે અત્યારે રેલવે સ્ટેશન ઉપર જઉં છું બધું ફિલ્મ બી જેવું લાગે મારે આત્મકથા લખવાની હોય ને તો હું અમારી આત્મકથાનું નામ આપું વાર્તા રે વાર્તા કારણ કે આ આખી મારી ફિલ્મ મારી આખી આત્મકથા છે એમાં વાર્તાઓથી વધારે કશું લાગતું જ નથી અને બીજું મને એમ લાગે છે કે આત્મકથા લખીશ તો હું દંભી થઈ જઈશ બહુ મારી જાતને ઉજળી દેખાડીશ એટલે એટલે અમદાવાદના કાળુપુરના રેલવે સ્ટેશન એક ઉપર જઈને ઉભો રહી ગયો ગુજરાત મેલ લાવી એટલે મેં અંદર ગયો પેલા લોકો તો રિઝર્વેશન વાળા તો જવા ના દે મને કહેવામાં આવ્યું પેલા ટીસી મારી પાસે સાદી ટિકિટ છે મારે મુંબઈ જવું છે મારે રિઝર્વેશન નથી મારે મુંબઈ જવું પડે એમ છે મારી સામે પેલો જોવે છે કોઈ માંદુ છે કોઈ ગયા એમ કહું નહીં ગયા ને મારા ગુરુ મળી ગયા છે મને એટલે હું ત્યાં જઉં છું મળવા કંઈ ગાંડા જેવો લાગ્યો હોય પણ એણે મને એસ થ્રીની અંદર સત્યાવીસ નંબરની સીટ ઉપર બેસવાનું કહ્યું એસ થ્રી સત્યાવીસ નંબરની સીટ ઉપર જઈને બેસી ગયો પછી આયા અને થોડાક પૈસા જે કંઈક વીસ કે પચીસ રૂપિયા લીધા અને હું શાંતિથી મુંબઈ પહોંચી ગયો ગુરુજીની પાસે પહેલી વાર મળ્યો અને બિલકુલ જે અધ્યાત્મના જગતની અંદર જેમ વાત ચાલુ થાય છે એમાં જે મને આઈને મને જોઈને કહ્યું કે ગયો અને મેં હા પાડી રાજેન્દ્રભાઈની વાતો થઈ રાજેન્દ્ર શાહની વાતો થાય વાર બેઠો સારું મળી લીધો જાઓ પાછા અમદાવાદ મારે લગ્ન નથી કરવાનું કઈ ના કે તારે સંસારમાં પડવાનું છે સંસારમાં રહેવાનું છે તારો યોગ્ય સમય થશે ત્યારે તને દીક્ષા આપીશ અને આમ રાજેન્દ્રભાઈથી મારા જીવનની અંદર એક નવો વળાંક આવે છે અધ્યાત્મમાં પણ એડવર્ટાઇઝિંગ ફિલ્ડમાં આવી ગયેલો છું એ પછી એડવર્ટાઇઝિંગ ફિલ્ડની અંદર ફરી પાછા પાંચ વર્ષનો ગોળો આવો ગયેલો છે બુદ્ધ સભાની અંદર જે છંદોની ચર્ચાઓ કરતા હતા એ મારે તો છંદ શીખવા હતા સાહેબ મને છંદ જ નહોતા આવડતા એવું માનતો હતો એટલે હું છંદ શીખવા માટેના પ્રયત્નો કરતો હતો એટલે ખબર પડી કે ઇલ્મે અરુઝ નામનું ગઝલ લખનારાને માટે છંદનું શાસ્ત્ર હોય તો ઇલ્મે અરુઝ હીરાબેન પાઠકનો પરિચય મળે થયો હીરાબેન મને દીકરાની જેમ ભાલ કરે પ્રેમથી કોઈક વાર બે એવું ખૂબ પણ કહી દે કારણ કે એમને હેરાન પણ કરતો એમની જોડે બેઠો અને ચા પીવાનું મન થાય ત્યારે હું કંઈક હાથે કરીને કંઈક ભૂલ કરું એટલે એ મને કંઈક તારે ચા પી લેવાય છે તો ચા પી લે એટલે મને સરસ ચા મંગાવી આપે એમણે સૌથી પહેલું જે કામ સોંપ્યું એ કહ્યું કે તને કોઈ કવિ કયા વધારે ગમે છે તો મેં કહું રાવી પાઠક એટલે કે હું બેઠી છું એટલે પણ કહે છે મેં કહું ના એવું નહીં રાવી પાઠક સાહેબના કાવ્ય કાવ્ય નવજી પ્રભુ જીવન દે એ કાવ્ય હું ગુજરાત રાજ્યમાં પહેલીવાર હું બોલ્યો તો એ ત્રોટક છંદમાં છે અને ત્રોટક છંદ મને બોલતા આવડે છે એટલે એ બહુ સરસ રીતે બોલતા આવડે છે એમ કરીને તો હા તો મેં એમને કહી દીધું કે મેં કહું ત્રોટક છંદને સાહિત્યની જેમ બોલી જાઉં ત્રોટક છંદને હું સાહિત્ય સાહિત્યકારો વાંચે એવી રીતે બોલી જાઉં ત્રોટક છંદને પબ્લિકની સામે રજૂ કરવાનો હોય એ રીતે બોલી જાઉં પ્રભુજી વન દે પ્રભુજી વન દે વિપદો નિત્ય નિત્ય નવીન નડે ડગલનું ભરતા કુહરે જ પડે કંઈ ગુપ્ત ભયો મહીથી ઉગડે વનકંટકથી તન રક્ત જરે પણ તોય ને કદાપી આપી ખરે ડગ એ પડીને ફરીથી ઊપડે પગ એ ટલું હે પ્રભુજી વન દે

મહીં આડત્યા સાહેબને ત્યાં ane ગુજરાતી દેપની લાઇબ્રેરીમાં પછી અમને હેરાન કરવા હોય ત્યારે પ્રિયંબદા છંદ ને હું પ્રિયવંદા છંદ કહું એટલે મને ઉપર ગુસ્સે થાય મને કહે મને કહે આપ પ્રિયંબદા છે તો પ્રિયવંદા બોલે છે અગર કે ગુસાર પછી મને ચા પી લેવતા એવા જ આવા થોડા સ્મરણો એ મને હું પાછો વાતે લઈ આવું કે આપ મુંબઈ થી પરત આવી ગયા છો અને રાજેન્દ્રભાઈ ના દ્વારા આપ નવા જીવનમાં ગુરુ નથી ની સાલ ની આજુબાજુ પકડાયો મારે તો ખાસ મિસ્કિન સાહેબ એ જાણવું છે કે આમ આજ રીતે બધું આમ સહજ ગોઠવાયું કે ના એના માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડ્યું ના પ્રયોગ પ્રયત્નશીલ તો પહેલાં લગ્ન નહોતો કરવાનું એ બધે ખબર પડી ગઈ હતી એટલે કોઈ છોકરીવાળાઓ આવતા નહોતા કે લોકોને ખબર હતી કે હા આ છોકરો લગ્ન કરવાનો નથી જોઉં તો કહે છે કે ના પાડી દે એટલે એ ભૂતકાળનો મારી ઇમ્પ્રેશન તો હતી જ એમાં બીજી બે ડિગ્રીઓ ઉમેરાઈ ગઈ હતી કવિ હોવાની એટલે કવિને તો કોઈ જલ્દી સરળતાથી સ્વીકારવાની વાત ના કરે અને મનમાં એવું થતું હતું કે કોઈકને જોયા પછી જો હૃદયમાં કંઈક થાય અને હું પરણું તો બરાબર છે માત્ર કોમ્પ્રોમાઇઝ ને સેક્રિફાઈસ ના ભાગ રૂપે મારા લગ્ન જીવન નું ગાડું ગબડાવું નથી આટલી મને ખબર હતી એકવાર મારી બાએ મને લગ્ન કરવા માટે આગ્રહ કરેલો કે ભાઈ આપણા જ્ઞાતિના ફલાણા ફલાણા જે છે એમની છોકરીનું માગું આવ્યું છે તો મેં મારી બાને જ પૂછ્યું હતું કે તું પરણીને સુખી થઈ જુ તો મને કે તો પછી કોઈ દિવસ બીજી વાર રહ્યું મને હિંમત નહોતી કરી આ તો ઊંધો પ્રશ્ન કરે છે કે છે પણ એક દિવસ એક મિત્ર ના ની પત્ની મને મળવા આવી અને એની બહેનને મેં જોઈ તો મને લાગ્યું કે ના હું કદાચ આ વ્યક્તિ સાથે જોડાઈ જઈશ મારા જીવનમાં અને આમ મારું લગ્ન ઓચિંતું પેલું થયું લગ્ન પાછળ ખર્ચ કરવાની તો હિંમત હતી નહીં અને ગજું પણ નહોતું એટલે સગાઈ પણ ન કરવી લગ્ન પણ ન કરવા કોર્ટમાં જઈને લગ્ન કરી લેવા એ કરી લીધા એ સમયમાં એ સમયના ગાળામાં લગ્ન કરી લીધા એમના પત્ની પત્નીના માતા પિતાને પણ કહું કશું જોઈતું નથી એટલે એમને વંદન કરીને અનામ જીવન જીવતો થયો ત્યાં ગાળામાં ગુરુજીનો પત્ર આવે છે કે તમને નવરાત્રની એકમના ફલાણા દિવસે તમને દીક્ષા આપવાનું નક્કી કર્યું છે શાત પરંપરાનો હું માણસ છું પણ છતાંય કોઈક મને કાશ્મીરી શૈવીઝમ સાથે જોડાયેલો ગણે છે હા કોઈક મને જુદા જુદા રીતે પરંપરાઓ સાથે ગણે છે પણ મેં એ કહ્યું ને કે સર્વનો સ્વીકાર એટલે હું અસ્વીકાર ના કરું એને સમજાવું કરો कोूके कहू को कम कुरान अभ्यास करो आ कर आयात बोली बताओ अच्छा हाँ हाँ रहमान रहमानी रहीम शरण लेता हूँ मैं अल्लाह की पापात्मा शैतान से बचने के लिए पहले ही पहल नाम लेता हूँ अल्लाह का जो नहीं आयात रहम करने वाला मेहरबान है एम कर आया तो वंचित बताओ पी तस्ल तरीके मार बाइबल ख्रिस्ट को कहा सोलोमन व्यर्थता व्यर्थता में मानू चु मैं मैंने कोई ना विरोध नहीं मैं मजा आती थी એટલે હરેન્દ્રભાઈની જોડે જ્યારે એમણે પૂજ્ય માતાજી વિશે સરસ પ્રાર્થનાઓ લખેલી છે એ એ એ એની માટે વાત કરવાનું થયું ને તો મેં એમની જોડે વાતો કરતાં કરતાં કહ્યું મને આના આમાંથી તો આવા આવા અર્થો પણ જડ્યા છે આમાં એટલે આમાં જ આ માતાજી છે ને માત્ર એ માત્ર પંડિચેરીમાં નહીં સકળી બ્રહ્માંડમાં પછી એ માતાજી આવી બધી વાતો થઈ ગયું જોડે તો મજાની વાત એ હતી કે મને અર્થો ઉઘડતા ગયા મળતા ગયા મારા દીક્ષા દિવસે રાજેન્દ્ર શાહ હાજર તમે ક્યાંથી મને મને ખબર હતી કે છે અને ગોપાલ બાપા હાજર ગોપાલ બાપા એટલે આપણા કવિયત્રી પન્નાબેન નાયકના મોટા ભાઈ અને પ્રકાંડ પંડિત જ્ઞાની પરમ પરમ પુરુષ આ બધા જે એવા એવા જ્યોતિષીઓને હું મળ્યો છું જીવનની અંદર કે જે જ્યોતિષીઓ તમારી સાથે વાતચીત કરતાં કરતાં એમ કે કહું અચ્છા તો બારમાં પણ સાત મિનિટ બાકી છે અત્યારે ગ્રહ અહીંયા સૂર્ય અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે એમ કરીને એ લોકો મોઢે આખી બનાવીને બોલી શકે અને આખું જીવન આપણને પેલું થાય તો આવા આ લોકોના પરિચયમાં આવતો ગયો ત્યારે ખબર પડી કે ઓ આ આ સાયન્સ પાસે તો આપણા સંકલન છે જ વાળા વિણનારા છીએ અને એમાં ડુબી ડુબકી ડુબકી મારતો ગયો મારતો ગયો સિમિલરલી એક દિવસ મારા ગુરુએ કહ્યું કે તું કવિ છે તો તારે એ પણ જાણવું જોઈએ કે આ પૃથ્વીનો લય અને તારી કવિતામાં કોટી બ્રહ્માંડ જનની દિવ્ય વિગ્રહા તો અનેક બ્રહ્માંડો છે ને અનેક બ્રહ્માંડોની એ જનની છે પરમ ચૈતન્ય તો અહીંયા ટર્ન આવ્યો મારો હવે ગઝલના છંદોમાં ગીતોમાં આ છંદની અંદર કયો છંદ છે યાદ આવ્યા સુંદરમ પ્રાસ સહજ આવવો જોઈએ કાફિયા પેસ્ટિંગ કટિંગ પેસ્ટિંગ નહીં કરવું જોઈએ આ બધું ઉપયોગી થતા થતા કવિતાની અંદર રસ્તો જોડ્યો અને હવે અત્યારે જે ગઝલ લખું છું એ સહજ આવે છે હું ખસી ગયો હોઉં છું અને લખાઈ જાય છે એટલે આ મને

મિટિંગમાં પણ જાઉં છું મિટિંગમાં જઈને બેસું છું ત્યાં તો ક્રિએટિવ સ્ટ્રેટેજી અપનાવવાની હોય માર્કેટિંગ સ્ટ્રેટેજીવાળા હોય એમ બી લોકો બધી એમની ચર્ચાઓ કરતા હોય એની અંદરથી આપણે આખી એક કેમ્પેન તૈયાર કરવાનું હોય એડ કેમ્પેન કઈ રીતે તૈયાર કરવું એની બોડી કોપી કઈ રીતે કરવી એની હેડલાઇન કઈ રીતે કરવી એની એક્શન લાઈન કઈ લેવી આ બધી ચર્ચા કરવી હોય અને હું એવો ધીરે ધીરે આળસું થતો ગયો હતો કે હું મેક્સિમમ મારો ટાઈમ પૂજામાં જતો હતો પણ હું સવારે જઈને બેસું મારા ટેબલ ઉપર અને મિટિંગ શરૂ થાય પહેલાં ફાઇલ વાંચું ત્યારે મને ખબર પડે કે આ મુદ્દા ઉપર વાત કરવા જેવી છે આ મને મુદ્દો કોણ જાણે સુધી જાય તો હું સફળ કોપી રાઇટર થયો એટલે એક સફળ કોપી રાઈટર તરીકે ચાલ્યો બાકીના સમયમાં મને લાગતું હતું કે આ વિચારો ખોટા તો નહીં કરવા જોઈએ બહુ વિચારો અંદર નહીં આવવા દેવા જોઈએ આ ગાળાની અંદર પહેલી કવિતા પાંચ વર્ષ પછી કવિતા લખાશે કે નહીં એ ડાઉટ હતો ક્યાંય મોકલ્યું નતું કોઈ દિવસ પાંચ વર્ષથી અને પંક્તિ લખી આ કેવું આપ્યું વરદાન શ્રદ્ધા સ્વયં બની ભગવાન મારી શ્રદ્ધા મારો ભગવાન મને લાગે છે બીજું આ કયું મને આપ્યું છે વરદાન એ દિવસે બીજી બપોરે કવિતા લખી આ અંદર બધા ધર્મોમાંથી પસાર થયો છું મસ્જિદમાં જઈને જલન માત્રીની જોડે ઊભો રહીને પાંચ ટાઈમ એ નમાજ પડતા હોય તો કહ્યું છે નમાજ પડી લીધી નમાજ માથે હાથ મૂકો આવું મેં કહ્યું છે ભજન મંડળીઓમાં ગયો છું ભદ્રકાળીને મંદિરની બહાર ઊભો રહીને અંબામાં તારું દર્શન દુર્લભ દર્શનથી દુઃખ ભાગે છે અરજ કરી મને શિષ્ણ માં આવું ધન્ય ભાગ્ય મારું આજે છે એમય કહ્યું છે ચર્ચમાં જઈને બેઠો છું ક્યારેક રસ્તાઓ ઉપર જતા ધજાઓ લઈને જનારા મેં એ કહ્યું છે કેટલો ટાઈમ કરો બગાડી રહ્યા છો મારો એક મિત્ર યોગ માર્ગનો એ કુરકુટાસન કરતો હોય ને ને આસન હોય અને પેલો અંદર બેઠો છે ને તું આ શરીર તોડે છે આવી બધી ચર્ચાઓ કરેલી છે પણ આ ગાળાની અંદર બીજો ધડાકો થયો કે મને લાગ્યું બધા સાચા છે કોઈ ખોટું નથી તું બધાને ખોટા પાડવા ના નીકળ आ बदाज रस्ताओ बतावे के मन खाली करता शीख आ तो केवल विधि मनवा भरचक मन खाली करवानी बात सिद्धासन के पद्मासन के जब तब पूजा पाठ कल थी बल थी उकेलवानी जैनी जेवी गांठ महावीर स्वामी ने निर्ग्रंथ कह ग्रंथियों खोलवानी जे सिद्धासन के पद्मासन के जब तब पूजा पाठ कल थी बल थी उकेलवानी जैनी जेवी गांठ भजन मही पण भटके सगड़े ત્યારે શું તાલી કરવાની આ તો કેવળ વિધિ મનવા ભરચક મન ખાલી કરવાની ધૂપ દીપ નૈવેદ્ય આગતી ચંદન ચોખા ને ગંગાજળ આ બધાના અર્થો હતા આજે આપણે ખબર નથી કદાચ આપણા બાળકોના બાળકોના બાળકો ડ્રોઈંગ રૂમની ની અંદર વેલણને પાટલી મૂકે નવાઈ નહીં કારણ કે સંદર્ભ છૂટી ગયા હોય ધૂપ દીપ એનો અર્થ હતા અર્થ હતા ધૂપ દીપ નૈવેદ્ય આરતી ચંદન ચોખા ને ગંગાજળ ખૂણે ખૂણે થી બાવા જાળા કાઢી ને થઈ જાવું નિર્મળ મબલખ કાંટા તોય બોરડી શબરી ની વાલી કરવાની આ તો કેવળ વિધિ રે મનવા ભરચક મન ખાલી કરવાની મુરારી બાપુએ પૂજ્ય મને પહેલી વાર રામ રામજેન્દ્રભાઈની સાથે અહીંયા વિદ્યાપીઠની પાસે બંગલો હતો એમાં મળવા ગયો હતો એમ રાજેન્દ્રભાઈની સાથે ત્યારે બાપુએ મને કહ્યું હતું કે આવો મિસ્કિન સાહેબ આ મને સાહેબ કહેનારા પહેલવા બાપુ છે અને પછી મને ઘણા બધા મને સાહેબ કહ્યું મિસ્કિન સાહેબ મિસ્કિન સાહેબ કહીને બોલાવ્યો ગમતું હતું મને કારણ કે હું જાણતો હતો કે સાહેબ એટલે સાહેબ નહીં કબીરને પણ સાહેબ કહ્યો છે અને આ આ પરંપરાની અંદર કોક પેલો એ માર્ગનો હોય ને તેને એ સાહેબ કહો એ મોટી ઊંઘ છે તો આ ત્યાં બાપુને આ કવિતાઓ સંભળાઈ તો બાપુ કે આવી કેટલી લખી બંગુ બાપુ હમણાં રૂ રોજ લખું છું થોડાક દિવસોના ગાળાની અંદર ફરી પાછો હું બોલતો થયો વાતો કરતો થયો પણ પેલો રાજેશ નહોતો એ રાજેશને તો ને ક્યાંક ગુમ થઈ ગયેલો જોયો આ રાજેશ જે લખતો તો કવિતા

હું અધ્યાત્મમાં કાવ્ય કાવ્યમાં અધ્યાત્મ એમ કરીને અમે આ દસ પુસ્તકો પ્રગટ કર્યા બાપુએ કહોક હું આવીશ એ દિવસે એટલે બાપુને રસ હતો અને બાપુની કૃપાને આશીર્વાદ ઓચિંતુ એવું થયું કે હું કોઈ દિવસ મેં જેમને જોયા જ નહોતા કારણ કે આવા મોટા નામો પાસે કઈ રીતે પહોંચવું એ મૂંઝવણ હોય ગુણવંત શાહને જોયા જ નહોતા મળે મળવાની તો વાત કેવી દૂર દૂરની હોય પણ ગુણવંતભાઈને સમાચાર મળે તો ગુણવંતભાઈ હું આવીશ તો ગુણવંતભાઈ આવ્યા અને દસ કાવ્ય સત્સંગના પુસ્તકો પ્રગટ થયા એ દિવસે રૂમમાં જઈને મારી માતાના ફોટા પાસે કહ્યું કે આ સર્વનો સ્વીકાર તે કરતા શીખવાડ્યું ને એમાં હવે હું કહું છું કે મને ભક્તિના માર્ગે ચાલતા આવડ્યું છે કારણ કે મારી મા એવું કહું તું કે જો જે હા કોઈ જુઠ્ઠી ભક્તિ ના થઈ જાય ભક્તિમાં જુઠ્ઠાણું ના આવી જાય આ એને બહુ કહેતી હવે એ આ માણસની અંદર ભક્તિનો આવેશ અને ભક્તિનો પ્રવેશ બે હોય છે પાણી ખરું ને પાણી પાણીની અંદર અગ્નિનો આવેશ હોય છે પાણી ગરમ કરવા મૂકીએ એટલે નીચે મૂકેલા લાકડા બળતા જાય અને પાણી એટલું ઉકળતું જાય કે હાથ નાખીએ ને તો ચામડી બામડી બધું ઉતરડી જાય ના મૂકાય પણ એ જ પાણી ઠરી ગયું પછી એમાં નાનકડું બાળક બેસે તોય ને કંઈ ના થાય આ અગ્નિનો આવેશ છે પણ જો લાકડામાં અગ્નિ પ્રગટાવ્યો તો એ લાકડું અંગારો થયું અંગારામાંથી ભસ્મ થઈ અખું રૂપ અંદર થઈ ગયું લાકડાનું આ ભક્તિનો પ્રવેશ છે આ અગ્નિનો પ્રવેશ છે તો મને થયું મારામાં હવે પ્રવેશ થયો છે ભક્તિ એટલે ભસ્મ થઈ જવું ભસ્મ થઈ જાવ ભસ્મ થઈ જાવ આ મારામાં પ્રવેશ થયો છે આ કાવ્ય સત્સંગે મને મારામાં પ્રવેશ કરાવડાયો અને એ પણ પાછો સહજ રીતે સહજ રીતે કોઈની પાસે બેસીને વાંચતા હતા એમાંથી સંગ્રહ થયો બસ એટલે મને મિત્રો જે મળ્યા હતા હવે હવે એ મિત્રોને આ પાલા પાંચ વર્ષ ક્યાંક હું ગુમ થઈ ગયેલો લાગ્યો એની પહેલાં મને પ્લેનમાં ફરતો જોયો એની પહેલાં પેલી ફાઈવ સ્ટાર હોટલોની અંદર એડવર્ટાઈઝિંગના કામો માટે મને જતો જોયો હવે એ લોકોએ મને ફરી પાછો આવો જોયો એટલે તું કેમ દેખાતો નથી કેમ મળતો નથી ક્યાં છું એ લોકો તો બધા સિક્યોરિટીમાં ફરનારાઓ હતા અને હું કશું નથી કોઈક મને પૂછે છે કે તું શું બન્યો ત્યારે હા ભદ્રાયું ભાઈ મને ખબર પડે છે હું કશું નથી બન્યો જિંદગીમાં માણસ માણસ કોઈક વાર બોસ બની જાય છે સાહેબ બની જાય છે કંઈ ના બને તો પતિ બની જાય છે છેવટે કશું ના હોય તો સોસાયટીનો પ્રમુખ બની જાય છે સભ્ય બની જાય છે મુસાફર બની જાય છે અને કંઈ ના હોય તો દુકાનમાં ઘૂસે ત્યારે એ ગ્રાહક બની જાય છે અને પેલો સેલ્સમેન કે આવો સાહેબ એટલી વાર સાહેબ બની જાય છે પણ હું વિચારું છું મને કશું બનતા આવડ્યું જ નહીં તો એના સંદર્ભની કવિતા કહું મને ગમશે लोगों पूछे थे क्या जावू शू जावू अब निक बाहर निकलवानो इच्छा बहोत ही था क्या जाहू जेना एक जमाना में लख्यो तो हसू कोई काळे घुम्या सर्व खंडे जगाए जगानो स्मरण जांगू पांगू तो एज मिसकिन हवे तो क्या जावू शू जावू आ सहज पलाठी अही बळी त्या बूम पड़ी गिरनारी oh. आ सहज पलाठी अही बळी त्या बूम पड़ी गिरनारी आम हार्ड है गलता आम रेया संसारी मांड आवडियु कशु ना बनता कहो हवे शू थावू मांड आवडियु कशु ना बनता कहो हवे शू थावू क्या जाऊं शू जाऊं फुलोनी या सुगंध पंखी ना टौका आ खळखळ દરેક ફૂલની જેમ સુગંધ જુદી હોય છે એમ એના તમે હમણાં શરૂઆત કરી હતી ત્યારે કહ્યું તો દરેકના સ્પંદન જુદા હોય છે દરેક ફૂલના સ્પંદન જુદા હોય છે દરેક માતાજી એ બહુ સરસ એક પુસ્તક છે ફૂલોના રંગ અને એના સ્પંદનો ઉપર બહુ સુંદર પુસ્તક અદભુત છે તો

પણ હજુ મિસ્કિન સવારે પોણા પાંચે તો જ છે બાપુજીની જે પરંપરા છે શારદા પોણા થમ્સઅપ પીવે છે તો નાકમાંથી નીકળી જાય છે કારણ કે થમ્સઅપ ચાખ્યું જ નહોતું જીવનની અંદર બહાર હોટેલ નું ખાધું જ નથી જીવનની અંદર એકવાર બધું જ વિખરાઈ ગયું બધું જ બેઠો વિખરાઈ ગયા પછી બેઠો મુરા રાજેન્દ્ર શાહની સાથે મલઈ બાબુને મળ્યો તો એ યાદ આવ્યું કે ભારતનો સર્વોચ્ચ જેને જ્ઞાનનો માંત્રિક કહેવાય મંત્રશાસ્ત્રના પરમ શ્રદ્ધેય વ્યક્તિ એ જેની પાસે ગોપીનાથ કવિરાજ ને બધાના સંદર્ભોથી આપણને આપણે અંદરથી સમૃદ્ધ થતા હોઈએ ત્યારે એમણે કહ્યું હતું કે રાજેશ શાના ઉપર કરે છે હિન્દીમાં હિન્દી બંગાળી ઇંગ્લિશ મિક્સ અને મને પેલું છાતી આપણે પૂજા કરતા હોઈએ ને આપણને તપ દેખાડવું બહુ ગમતું હોય છે તો મેં પણ દેખાડે દેખાડી દીધેલો હું દાદાના સમયનું મૃગ ચર્મ છે એમાં બેસીન કરું છું તો મનુષ્ય ચર્મ પે કપ બેટ કરો કે બંગાળ કલકત્તા સ્મશાન સાધના સબ સાધના ના હોય ક્યાં કા લોકો મેં સમજ નહીં પાયા અને સમજ જાવ કે છે દેર છે

શરીરમાં પીડા હતી મંત્ર પણ ના થઈ શક્યા ફરી પાછા એક સાથે બે અર્થો પ્રગટ થયા મેં મારી ઉપર ગુસ્સો આવ્યો મને અમૃત ઘાયલ નો એક મુક્તક યાદ આવી ગયું આખરી શ્વાસ ભરી ચૂક્યો છું વાયદા પૂર્ણ કરી ચૂક્યો છું અન્યને માટે જીવું છું હવે મારા માટે તો મરી ચૂક્યો છું કોઈકને કોઈક ને કહીએ છીએ મારા માટે મરી ચૂક્યો છું મેં મને કહ્યું તું મારા માટે મરી ચૂક્યો છું રાજેશ આ નિરાશાની કદાચ પરાકાષ્ઠા હતી અને કાં તો મારા જાતથી મુક્ત થઈ જવાની છેલ્લી પાળ હતી તો હું એનાથી મુક્ત લાગ્યો બેઠો હું જો હું મરી ગયેલો હોઉં તો પછી મારે મારી આ બોડી સાથે કયું એટેચમેન્ટ રાખવાની જરૂર છે શરીર સાથે તો થઈ સાધના આ શરીર મરેલું છે મારવાનું હું શરીર નથી એ દિવસે સમજાયું કે પેલું પચીસ એક વર્ષના છોકરાને સમજાવ્યું હતું એ પાસઠ વર્ષે સમજાયું કે આ તો શબ્દ એટલે આ શરીર મારું કામનું નથી હું નથી આની સાથે પહેલી પહેલી વાર સમજાવ્યું કે ઓ આ તો પછી આ શરીરને જે થાય છે એવું નથી તો આ આંખમાં આટલા બધા ઓપરેશનો થયા પણ એ સહજ સ્વીકારી શક્યો આ ઓપરેશનોમાંથી પસાર થયો આમાં થયો અને પછી જે આદ્ય શંકરાચાર્યનો પેલું સ્તોત્ર યાદ આવ્યું કે માં ભોજન લઉં છું તો તને જમાડું છું ચાલું છું તો તારી પ્રદક્ષિણા કરું છું છું તો તને દંડવત પ્રણામ કરું છું એટલે આ એક બીજા મિસ્કિન બીજો મિસ્કિન બીજો મિસ્કિન ક્યારથી છોડ્યું છે આપણે સાથે કારણ કે બહુ પહેલા પણ હું શારદા ગ્રામમાં ભણતો હતો ત્યારે મિસ્કિન રાજુ છપાયો છે હા હવે શારદા ગ્રામમાં અમારી સાથે આફ્રિકાના થોડા છોકરાઓ રહેતા હતા અને બે ત્રણ મુસ્લિમ મિત્રો હતા એ લોકોએ મને એકવાર વાત કરી કે મિસ્કીનનો અર્થ તો એવો થાય છે કે જે સાવ નકામો માણસ હોય કંગાલ હોય ભિખારી હોય એને કંઈક જાણે દે ને બહુ મિસ્કીન હોય અચ્છા એ પછી ઓમની અંદર મારા મિત્રો કહેતા હતા કે ગરીબ અને પૈસે ટકે જે માણસ સન્ધર ન હોય એને પણ ગરીબ કેવામાં આવે છે પટિચર જે પટિચર જો અમદાવાદમાં એક મસ્જિદ પાસેથી પસાર થતો તો રમઝાનના મહિનામાં ત્યારે મે હું સાંભળ્યું કે જો એક દિવસ કા ભી રોઝા ન રખા તો કિસી મિસ્કિન કો ખિલાય આ જાય ઓ જી એટલે જલનમાંથી પાસેથી જાણ્યું કે મિસ્કિન નો અર્થ એ કે જેને બીજો ટંકની ખબર નથી પોતાના અચ્છા ક્યાં અને બીજા ટંકની ખબર ન ન હોય એને મિસ્કિન કહેવાય મરીજ સાહેબે આ નામ ગમી ગયું હતું મરીજ સાહેબે મને કહ્યું કે ભાઈ મસ્કન એટલે ખૂણો મિસ્કિન એટલે ખૂણામાં રહીને બંદગી કરનારો જે પોતાની જાતને છુપાઈને પૂજા કરે છે મન એનું સ્મરણ કરે છે પણ ભદ્રાવભાઈ મને તો બધાય અર્ધો લાગુ પડતા હતા અને આ બધા અર્ધો જીવી લીધા

આપને એવું લઈ આવું કે કવિતાનો દોર ચાલ્યો અને પહેલા એક જેને આપે નિરર્થક કહેવાય એવા શબ્દો આવ્યા ખબર નહોતી અને હવે એની મેળે શબ્દ સાથેનો નાતો જોડાણો છે આ આખી યાત્રામાં પેલી વ્યાવસાયિક યાત્રા છૂટી ગઈ કે સાથે રહી ના હવે એવું થયું કે આમાં મારા વિશે ઘણી દંતકથાઓ ચાલે છે દાખલા તરીકે હું જેટલો જેટલો ગઝલનો જાણકાર છું કહી શકાય કે આજે હું એટલો જ રુદ્રાક્ષનો જાણકાર છું મને રુદ્રાક્ષ એકમુખી રુદ્રાક્ષથી લઈને ચૌદમુખી પછી ત્યાં છે રુદ્રાક્ષો પણ રો એકમુખીથી ચૌદમુખી રુદ્રાક્ષો કઈ રીતે કમાલ કરે છે કયા ગ્રહ કયા નક્ષત્ર સાથે કામ કરે છે કયો પ્યોર છે શુદ્ધ કઈ રીતે હોય આ બધું ઉપર ખૂબ જ્ઞાન હતું અને ઘણા વર્ષો સુધી હિમાચલ પ્રદેશમાં નેપાળમાં મારી યાત્રાઓ કરી મારા જીવનના બે જ પ્રદેશો હતા એક કર્ણાટકના જંગલો જ્યાં માતાજીના જ્યાં આદ્ય શંકરાચાર્ય સાક્ષાત્કાર થયો હતો કોટસાદરી પર્વત એ કોઠસાદરી પર્વત પાસે મને બીજી દીક્ષા આપવામાં આવી હતી અમારે ત્યાં ક્રમ દીક્ષાઓ છે શાક્ત પરંપરાની અંદર દીક્ષાઓ જેમ જેમ તમારો ચહેરો ચાડી ખાવો જોઈએ તમારા અવાજ ચાડી ખાવો જોઈએ કે તમે ક્યાં પહોંચ્યા છો એમ હમ તમે એમ કહી દો કે નામના પંદર લાખ મંત્રો પૂરા કરીને આખા એક લાખ મંત્રો કરે એનો અર્થ નથી તમારી અંદર એ સમજણ તમારું જ્ઞાન તમારું એ જીવન વ્યવહાર એવો પ્રગટ્યું ખરું એ બહુ મહત્વની વાત છે તો કુદરતી રીતે પર્વતનું ખેંચાણ છે આ બધા એવા સ્થળો છે કે જ્યાં શંકરાચાર્યની પરંપરા સાથે જોડાયેલા બધા જોડાયેલા શંકરાચાર્ય જ્ઞાન ત્યાં પ્રગટ થયું હતું કોટસાદરી પર્વત પાસે તો ત્યાં જ્યાં 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 ત્યાં ત્યાં ફર્યો છું બસ એમાં બદલાતું ગયું એ બીજા ને જીવાડનારું હતું તત્વ તો રુદ્રાક્ષમાં સમજણ પડવા માંડી ઉત્તમ મૂર્તિઓમાં મને સમજણ પડે છે કઈ મૂર્તિમાં ઉત્તમ છે કઈ મૂર્તિના વાઇબ્રેશન સારા કહેવાય કઈ મૂર્તિ નહીં સારી કઈ મૂર્તિ માત્ર એક કલાનો ટુકડો છે એનાથી વધારે કંઈ નથી કઈ મૂર્તિમાં એવી તાકાત છે કે જે એ સ્પેસમાંથી એ પોઝિટિવ વાઇબ્રેશન રિસીવ કરી શકે છે અચ્છા પણ એક પાછું સાયન્સ જુદું છે ફરી પાછા મરીશ સાહેબ કે છે એમ ત્યાંથી ફળી શકે છે મુરાદો દુઆ વિના ત્યાંથી ફળી શકે છે મુરાદો દુઆ વિના આ ખતરો કરેનો કોઈ આસ્થા વિના અને આસ્થાનો પ્રવેશ થઈ જાય છે પાછો આ બધો ના ના આમાં એક બહુ સરસ વાત એ છે કે યશ્ય સ્મરણ માત્રેણ જ્ઞાન ઉત્પત્તિ સ્વયં

તો સિમિલરલી પેલો રાજેશ મિસ્કિન ઓગણીસો બોતેર તોતેરની આજુબાજુનો એને એને છંદ લખતા આવડતા પણ કયા છંદો કઈ રીતે આવે છે એ ખબર નહોતી હા આ તો પેલો વિસ્ફોટ થયો ને મને બધા છંદો બોલતા આવડી ગયા હું સેકન્ડોમાં બોલી શકું તમે મને આપો ત્રણેક સેકન્ડમાં કોઈ પણ છંદ સરસ રીતે ઓડિયન્સની સામે રજૂ કરી શકીશ પણ એ એની કૃપાથી જ વિસ્ફોટ થયો છે અને થાય છે બિલકુલ ખાલી થઈ જવાનું છે બિલકુલ ખાલી આપણને ખબર જ ના પડે કે આપણે ખાલી થઈ ગયા એટલા બધા ખાલી આપણને લાગે કે આપણે કોઈ પાત્રતા વગર ના જઈએ તને લાગે છે કે એની આજુબાજુમાં એ માં ઉભી જોઈએ છે એ ઉભેલી જ હોય છે પરમશક્તિ ત્યાં જ હોય છે બસ પણ આવે છે પુસ્તકો વાંચવાથી નથી આવતું થઈ જવાય છે મારો જ એક મિત્ર મને એ એટલો બધો સરસ છે કુંડલીની શક્તિનો જાણકાર એ તમે બોલો તો મણિપુર ચક્ર અને આજ્ઞા અને બધા મૂળાધારથી બધા ઉપર બોલે શ્લોકો બોકલો મંત્રો બધું સાથે બોલી શકે પણ મેં તારી પાસે અનુભવ નહીં હા તો બોલો અનાથ આશ્રમમાંથી બાળક લાયા હોઈએ અને જાતે ડિલિવરી કરી હોય એટલો ફેર છે વાલે તો એ પ્રગટે છે અંદરથી આવે છે હમણાં જ આવતો તો અહીંયા આવતો હતો ત્યારે મારા દીકરાએ કહ્યું એ મને કે તમે એટલે એમણે બહુ કવિતાની સાધકો સાથે કહો છો આમ રૂપ પેલો મને કે પણ તમે કવિતા સરસ રીતે બોલો છો હા પણ હું મૃત્યુ પામીશ અને સાથે મારો અવાજ જ ચાલુ જશે બીજો મિસ્કીન નહીં થાય બીજો મિસ્કીન ફરી પાછો ક્યારે થશે એ જ્યારે એની કૃપા હશે ત્યારે જેનામાં થશે એનામાં થશે છંદો એના એ જ છે पर प्रकट हुई अलग बात छे क्या-क्या क्षेत्रों प्राप्त થયા છે એવું કે મેંંત્ર સાધના કે મંત્ર સાથે કે આપે ખાસ ૐકારની વાત કરી હા એ મને સૌથી પહેલું મે પતંજલિ યોગ દર્શન જ્યારે વાતતો તો ત્યારે તస్య વાચક प्रणवः આ શબ્દ પાસેટકી ગયોટકી ગયો હા ત્યાંથી પાછો વળાંક લીધો તો રામાયણમાં પવન તનાયા બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના અહીંયા અટકી ગયો ફરી પાછો હું ત્યાંથી પાછો વળ્યો તો કૃષ્ણાનંદજી મહારાજ પાસે કૃષ્ણની પરંપરાની અંદર ગયો પણ એક દિવસ મેં મારા ગુરુની પાસે વાત કરી કે મારા શરીરમાં આવું બધું થાય છે મને કે આ બધી મુદ્રાઓ છે હિન્દુ ધર્મની પરંપરાની ભારતીય પરંપરાની પણ એ સહજ હતી કદાચ બાળપણમાં પિતાજીને જે જોયેલા હતા એ પણ આ બધી હોય કારણ કે સંસ્કાર તો પાણીના ટ્રેક જેવા છે હા હા હમ આ રૂમની અંદર ક્યાં ટ્રેક છે ખબર નથી આપણને પણ અહીંયાથી પાણી રેડીએ તો એક પાણી ચોક્કસ આમ થઈ અને ખૂણામાંથી પેલી બાજુ જતું રહે હજુ વધારે પાણીના ટ્રેકને જોઈએ ને તો આપણે નહવા બેસીએ છીએ ત્યારે પાણી આજે સવારે ના આવ્યા તો ટ્યુબલર જે નાખ્યું પાણી એ પાણી ચોક્કસ રીતે ચોક્કસ જગ્યાએ થઈને ગટર તરફ જતું રહેશે બીજા દિવસે પણ નાશો તો એ જ જગ્યાએથી જશે ત્રીજે દિવસે જશો તો એ જ ઝાડ ઉપર ઢળી જશે પાણી ચોક્કસ ઝાડમાં ઢળીને જઈ જતું હોય છે આપણે ઘરેમાં પણ ચોમાસામાં બહાર બેઠા હોય તો રોડ ઉપરથી પાણી ના આ બાજુથી ભલે આવે પણ હમણાં અહીંથી ફંટાઈને આમ આવતું રહેશે અને ખરેખર એ બાજુ પાણી આ બાજુ વહેવા માંડે છે પાણીને પોતાના ટ્રેક હોય છે પણ જ્યારે સુકાઈ જાય ત્યારે દેખાતા નથી કે આ ટ્રેક દેખાતા હોય સિમિલરલી આપણી અંદર સંસ્કારના ટ્રેક હોય છે જ માત્ર આ વાતાવરણ એને ટ્રેક જુગાડી આપે છે કે આ આવા જગ્યા મળી ગઈ ફરી પાછા ખીલી ગયા આપે જે અનેક વિભૂતિ જેવી વ્યક્તિઓના સ્મરણ કર્યું જી એના સંદર્ભમાં આપને એક નાનકડો પ્રકાશ મેં અચાનક જ એક પુસ્તક વાંચ્યું હમ્મ અને જે વાક્યનો પ્રયોગ હું એ વિભૂતિના નામથી અનેકવાર કરતો હતો એ એનું પૂરું કાવ્ય હમ મેં એ પુસ્તકના પ્રસ્તાવનાની જગ્યાએ વાંચ્યું અને નીચે રાજેશ વ્યાસ મિસ્કીને મળેલા જ મળે છે મળેલા જ મળે મોટા મોટા મારા જીવનમાં બહુ મને સ્પર્શી ગયેલા છે મોટાના આશ્રમમાં ગયો અને પહેલી વાર રમેશ ભટ્ટની સાથે જવાનું થયું રમેશભાઈ હૃદય ખૂબ જોડાયેલું એટલે તો રમેશભાઈ એમના પુસ્તકમાં લખ્યું છે કે મને મારા જીવનમાં બે મિત્રો મળ્યા એક વિનોદ ભટ્ટ અને એક રાજેશ વ્યાસ પણ હવે પૂજ્ય મોટાએ એક અદ્ભુત વાક્ય કહ્યું કે મને ઘર હવડ રહેશે તો ચાલશે માણસ હવડ રહે નહીં ચાલે માણસ ના હવડ હોવો જોઈએ આ વાત મને અંદરથી ઝંઝોડી નાખ્યો હતું

પૂજ્ય પુનિત મહારાજની કૃપા મારી ઉપર નથુરામ શર્મા ભટ્ટ મેવાડા ની પરંપરામાં સાથે જોડાવાનો હતો નૃસિંહ આચાર્ય આ બધા આપણને સાચવી દીધો રાજેશ અચાનક 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 દાખલા તરીકે અમારી સોસાયટીમાં પુનિત મહારાજ આવ્યા હતા અને પુનીત મહારાજ દીકરી એ મારી માતા ની બેન પડી એટલે આ ક્યારેક ક્યારેક છેડા અડતા હોય આપણે ખબર જ ના પડે કે ઓ આ જે આપણે જેના દર્શન દાસાનું દાસ જે બેઠા હોય અને એમની પાસે જઈને બેસીએ તાર ખબર ઓ આ દયાનંદ તીર્થ જે કહે છે એ પોતે છે અહીંયા પણ આ બધા મેં એટલું જોયું છે કે આ બધા અહીંયા બેઠા હોય કે ત્યાં અલમોડા બાજુ બેઠા હોય પણ આ બધા બહુ સરળ સહજ અને પ્રેમાળ જ હોય છે ધ્વરસતા જ હોય છે સાચી વાત સાચી મિસ્કિન સાહેબ મને બે પંક્તિઓ આપની જે બહુ જ જી બહુ જ સહજતાથી લોકોને જીભે છે અને કોઈ પણ કવિ સંમેલન કે મુશાયરો હોય એમાં રાજેશ વ્યાસ મિસ્કિન એમ કહીને એ બે પંક્તિઓ હંમેશા જે પ્રવક્તા ગોલ કરતા હોય છે તારું બધું જ તારું કશું ના હોય તો છોડીને આવતું તારું કશું ના હોય તો છોડીને આવતું ને તારું જ બધું હોય તો છોડી બતાવતું કે વાત આ આ આ જે છે કે એના માટે આ પંક્તિઓ વિશે એટલા માટે કે આમાં તો એક આખું શાસ્ત્ર આવી ગયું છે જે આપણે જીવનની વાત કરી કે પહેલા ભેગું કરવું છે પછી છૂટતું નથી બરાબર જીવ છૂટતો હોય ત્યારે આઈનું છૂટતું નથી તો આ જે બે પંક્તિઓ છે જે આપનું એક આઈડેન્ટિટી છે આપનું આધાર કાર્ડ છે એમનો આ બે પંક્તિ એ પંક્તિઓ વિશે મને જાણવામાં રસ છે કે કયા સંજોગોમાં ભદ્રવે હું જ્યારે જ્યારે ખસી ગયો છું ત્યારે સારી કવિતાઓ લખી છે અચ્છા બીજું કે હું બહુ આમાં અમારી ફરી પાછું સુદરમલા સ્મરણ કરું કહું સુંદર મને એક વાર અમે પૂછ્યું હતું તમે કવિતાઓ કઈ રીતે લખો છું તો બધું નાનો હતો ને તો બધો બાળ સહજ એવા પ્રશ્નો પૂછી ના હતા તો એમણે મને એવું જ સમજાઈ જાય એવી રીતે કહ્યું હતું કે મને તો કોઈ કવિતાનું પોટલું મૂકી જાય છે ને હું ઉતારી લઉં છું કે છે આવું એમને સરસ વાક્ય અમનારી સ્કૂલમાં નાના નાના હતા અને મને મને પણ એવું લાગે છે કે બહુ વિચારીને લખીએ છે ને ત્યારે કૃત્રિમતા બહુ આવી જાય છે જો સહજ આવે છે એને સહજ આવવા દેવાનું જેવું છે આ આ શેરના અર્થઘટનો ખૂબ થયા ઘણા બધા કર્યા પણ સાચું કહું મેં કોઈ પણ પ્રકારના અર્થઘટન વગર આ શેર આવી ગયેલો છે આ ગઝલ આવી ગયેલી છે અચ્છા ખાલી પૂર્ણ ગઝલ પૂર્ણ ગઝલ છે હા પણ એ એ એ સ્મરણમાં હા તારું કશું ન હોય તો છોડીને આવતું તારું હોય તો છોડીને આવતું તારું જ બધું હોય તો છોડી એ તું જ છે ઓઢ્યું છે એ તું પહેર્યું છે 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 તું તું જ ઓઢ્યું મારો દરેક શબ્દ તું મારો સ્વભાવ તું અજવાળું જેના ઓરડે તારા જ નામનું હું એ જ ઘર છું એ જ ભલે ને આવતું એ એ ધબકે છે ને એનું અજવાળું છે અજવાળું જેના ઓરડે તહરાજ નામનું હું એ જ ઘર છું એ જ ભલે ને આવતું ને સાકર ની જેમ ઓગળી જઈશ હું પણ સાકર ની જેમ ઓગળી જઈશ હું પણ છલકા તો કટોરો ભલે ને મોકલાવતું મિસ્કીન સાત દરિયા કરી પાર એ મળે

બહુ જ આનંદ થયો કે આપણે આખી ગઝલ અમને સંભળાવી આપણા આટલા લાંબા સંવાદના સમાપન તરફ જવાની ઈચ્છા ન થાય પણ જેમ આપણે ક્યાંક તો છોડી જ બતાવવાનું એટલે આ સમયને છોડી દેવો પડશે આપણે યાદગાર સમય ને આપ મને એવું કહી શકો કે જીવન જીવવાની કોઈ એક નાનકડી ફિલસુફી કોઈ આપને પૂછે

કે જે મારેથી છૂટી ગયું હોય હું એક મિનિટ જોઈ લો હું બહુ બહુ હોમવર્ક કરીને આવ્યો તો શું વાત છે આ મને પૂછશે ભદ્રાયું ભાઈ કે તને કોની કોની જોડે કાવ્ય પઠન કર્યું તો મેં કહું મને ખબર નહોતી ને ત્યારે હું મરાઠી ભાષાના દિગ્ગજ નારાયણ સૂરવેની જોડે કાવ્ય પઠન કર્યું હતું સૂર્યભાનુ ગુપ્ત સાથે કર્યું રાજેશ રેડ્ડી સાથે કર્યું નીદા ફાથે અને આ બધા અચિંતા સહજ મળી ગયા હોય આવું થયું હોય જ્યારે એકવીસ વર્ષની ઉંમરનો છોકરો હતો ત્યારે મુક્તાનંદ બાબાના મેગેઝિન મુક્ત સુધાનો હું મેગિટ એડિટર હતો એકવીસ વર્ષ એટલે આવા તો ફનો જ્યારે કર્યા એનું એનું મને જરાક મજા આવી છે જીવનની અંદર પણ ભગવાન મને લઈ ગયા છે એની રીતે જ એને જે તરફ જે દિશામાં વહાવ્યો એ દિશ એ દિશામાં હું વહી ગયો છું બીજું કે કાકા સાહેબ કાલેલકર સુંદરમ ઉમાશંકરભાઈ ગનીભાઈ એ સાથે જેટલી ક્ષણો જીવાઈ એને મારી ઉપર બહુ મોટી અસર કરી છે મારા કાવ્યો જેમ બુદ્ધિપ્રકાશ અને અને કુમારે છાપ્યા મને કર્યું એમ કદાચ કહી શકું કે મેં ગઝલોને સાચવી એના કરતા ગઝલ મને વધારે સાચવ્યા હા કાકા સાહેબ ને હું પાંચમા છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ને ત્યારે અમારી શાળામાં આવ્યા હતા સીએનમાં અને કાકા સાહેબ આવીને બેઠા મને એવું લાગ્યું કે સાધુ જેવા કાકા આવ્યા છે અને એ તો હિમાલયના પ્રવાસોની બધી વાત કરતા હતા પણ અમને બાળકોને પાંચથી સાત ધોરણના મિડલ સ્કૂલના હાઈસ્કૂલના બધા બાળકોની જોડે વાતચીત કરવાની હતી પણ વાતચીત કરતા 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 એમનામાં કશુંક જુદું છે એવું ફીલ થઈ ગયેલું એ ઉંમરે અને પછી એમણે પણ ઉપયોગી થાય કાકા હવે હું આજકાલ લખી નથી શકતો મારે લખવા માટે લઈ રાખવા પડે છે કારણ ખબર છે બાળકો તમને અને એમણે એમ કહ્યું કે હું નાનો હતો ને ત્યારે મને ટચાકા ફોડવાની ખૂબ ટેવ હતી મારા ટચાકા ફોડવાની ટેવને લીધે મારા જોઈન્ટ હવે ઢીલા થઈ ગયા છે આ પાંચમા છઠ્ઠા ધોરણમાં ભણતા છોકરાને આટલું સાંભળતા સાંભળતા ખ્યાલ આવ્યો કે જીવનની કુટેવો ક્યાંક ને ક્યાંક ખરાબ રીતે આપણને હેરાન કરી શકતી હોય છે આપણા જીવનની શક્તિને અટકાવીતી હોય છે આ આ ખોટી કુટેવોથી બચવું જોઈએ એનેમાં પાયામાં કાકા સાહેબ છે પણ એ વખતે કાકા સાહેબને એ શબ્દો મિસ્કિનને અસર કરી ગયા કરી ગયા કરી એટલે આજે શબ્દ સહ યાદ શબ્દ છે કે બધા તો સામે મિસ્કિન નહોતા ના નથી નથી વાતા વાહ એક પ્રસંગ મને મારો બહુ જાણીતો પ્રસંગ છે પણ એ મને કહેવાનો કાયમ એટલા માટે મન થાય કે એ દિવસોમાં કોઈની સરસ કવિતા આવી હોય છાપ મેગેઝીનોમાં તો મહેન્દ્ર મેઘાણી એને મિલાપ નામનું મેગેઝિન એમનું હતું એમાં પ્રગટ કરતા એ સમયના ગાળા મારી ગઝલ આવેલી એ એમણે મિલાપમાં પ્રગટ કરેલી અમદાવાદના ગાંધીગ્રામ સ્ટેશન પાસે હું ભજીયા ખાવા ગયો અને ભજીયા ખાવા ગયો ત્યારે મને એક માણસનો અભ્યાસ કરવાનો બહુ ગમે માણસોના ચહેરા જોવા ગમે છે મને તું જોઈ આ કરો તમે એક છોકરો મેં દૂરથી જોયો તો એ માણસ મૂંઝાયેલો હતો કંઈક જુદી રીતનો હતો અને લગભગ ત્રીસ ચાલીસ મિનિટથી રેલવેના ટ્રેક ઉપર આટા મારતો તો હં હં પછી ભૂખ્યો થયો હોય એવું લાગ્યું તો મેં સામે સાણે જઈને કહ્યું ભજીયા ખાવા જઈ અને એ વિચારક કેટલો બધો કમ હમ હા પાડી એને લઈ આવ્યો અને ભજીયા ખવડાવ્યા થોડીક વાતો થઈ ભજીયાના કાગળમાં હેમંત દેસાઈ ની કવિતા હતી છપાયેલી એ કવિતા પછી એના જે વાંચીનું જેમ પડીકું હોય તો પડીકામાં શું લખ્યું જેવું ક્યારેક ટેવ હોય છે વાંચવાની બસ એવી રીતે જોતો હતો પછી થોડી વાર બેઠો અમે બંને વાતો એ વળગ્યા અને એ છોકરાએ એ દિવસે આઘાત કરવાનો વિચાર માંડી વાળ કર હેમંત દેસાઈની એ કવિતા હતી કોઈ તારો નહીં તો તું તારો થજે આભ ચમકાવતો શુક્ર તારો થજે બરાબર પ્રશ્નના દર્પણો લઈ સૌ ચાલ્યા જશે તું ન ઉત્તર બને તો ઈશારો થજે આ ગઝલ હતી મને યાદ છે બુદ્ધિપ્રકાશના ગઝલ હતું હેમંત દેસાઈની ગઝલ હતી આ છોકરો સા કોઈક સાયન્સનો કેવો સ્ટુડન્ટ હતો આર્ટ્સ ફેકલ્ટીનો નહોતો એની

એ છોકરાએ મને ઓળખી કાઢ્યો મોટર ઊભી રાખી એની મને મળ્યો પણ મેં એને કહ્યું કે મિત્રો મેં કહું બેટા તું મને એવું ભૂલી જજે કોઈ આપણો ભૂતકાળ જાણતું હોય એની પાસે બહુ ઝૂકેલા નહીં રહેવું કે સમાનથી આગળ વધી જવું હ સમાનથી આગળ વધીએ અને સન્માનથી આપણા શબ્દોને નવાજીએ બંને સંસ્થાઓથી ખૂબ ભાવ સાથે પ્રણામ છું